तत्सवितोर्वरं रूपं ज्योतिः परस्य दीमहि यन्नः सत्यदीपये पूज्यश्री માંકડ સાહેબ ભાઈ સર્વ વડીલો અને આ સાવિત્રી જ્ઞાનયજ્ઞ રૂપી અધ્વર યજ્ઞના સર્વ સહયાત્રીઓ આજના ત્રીજા દિવસે આપણે આપણી આ જ્ઞાન યજ્ઞની યાત્રા શરૂ કરીએ છીએ મારી પાસે બે સજેશન આવેલા છે બે સૂચનો આવ્યા છે એક સૂચન એવું છે કે ક્વેશ્ચન આન્સર કરીએ કંઈક પ્રશ્નો હોય તો પ્રશ્નો પૂછાય અને એનો જવાબ જો અનુકૂળ હોય આવડે એવો હોય તો અપાય મને વાંધો નથી આઈ એમ ઓપન ટુ દેટ બટ એ જો ક્વેશ્ચન આન્સર કરવા હોય અને એવી બધાની ઈચ્છા હોય તો પ્રવચન પૂરું થયા પછીથી ઇન ધ સેન્સ દેટ પ્રવચન પૂરું થયા પછી આપણે જે બે મિનિટનું ધ્યાન કરીએ છીએ તે થઈ જાય ત્યાર પછીથી કારણ કે હંમેશા સમયની પાબંદી રાખવી જ જોઈએ એટલે સવા કલાક દોઢ કલાકનું પ્રવચન હોય એ પૂરું થઈ જાય પછી જેને જવું હોય તે જઈ શકે અને બાકી જેની જિજ્ઞાસા હોય કે જાણવાની કે કંઈ પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસા હોય તે બેસે અને એ પ્રશ્ન પૂછે અને જો જવાબ આપી શકાય એવો હોય તો આપણે આપીએ આ એક સૂચન છે બીજું સૂચન એવું છે કે આની અંદર થોડું વિજ્ઞાન પણ લાવવું જોઈએ વિજ્ઞાન તો ભરપૂર આવશે કારણ કે મારો વિષય જ ઇલેક્ટ્રોનિક્સ છે અને ફિઝિક્સ છે પણ એના એપ્રોપ્રિયેટ સમયે જ્યાં આગળ એનું રેફરન્સ આવશે ત્યાં આગળ એ જરૂર આવશે અને એ ભરપૂર રીતે આવશે એને કંઈ કહેવાની આપણે જરૂર નથી ગઈકાલે આપણે જે બે સર્ગોની વાત કરી એમાં પહેલો સર્ગ હતો ધ સિમ્બોલ ડોન પ્રતિકાત્મક ઉષા અને પ્રતિકાત્મક ઉષાની અંદર શ્રી અરવિંદે શ્રી વાત કરી છે તેની આપણે વાત કરી અને એની અંદર પ્રથમ સાવિત્રીનું જે ચરિત્ર ચિત્રણ પ્રથમ સાવિત્રીનો પરિચય આપણને શ્રી અરવિંદ કવિતાની અંદર આપે છે તે વાત કરી બીજા સર્ગની અંદર જે શ્રી અરવિંદ વર્ણવે છે તે એ છે કે આખાએ સાવિત્રી મહાકાવ્યની અંદર વોટ ઇઝ ધ ઇશ્યુ એમાં મુદ્દાનો પ્રશ્ન શું છે કયા પ્રશ્નની ચર્ચાને લઈ અને આ સાવિત્રી મહાકાવ્ય લખવાની આપણે શરૂઆત કરી છે અને એની અંદર કયો મુદ્દાનો પ્રશ્ન છે એ મુદ્દાના પ્રશ્નની ચર્ચા શ્રી અરવિંદે આ બીજા સર્ગની અંદર આપણને કરી છે અને એની અંદર આપણે જોયું કે સાવિત્રી સવારમાં પ્રભાતે જાગે છે અને જાગી અને જ્યારે એનું મન પાછું આવે છે ત્યારે મન દ્વારા એને સ્મૃતિ યાદ આવે છે અને એ સ્મૃતિની અંદર પોતાનું ભવ્ય ભૂતકાળ એ તપાસે છે અને એ ભૂતકાળની અંદર જે આજની ઘટના જે બનવાની છે એ ઘટનાનું દુઃખ એના હૃદયની અંદર ઉભરી આવે છે અને પછીથી મન સજાગ થાય છે પ્રાણ સજાગ થાય છે જીવન સજાગ થાય છે અને પછીથી એમ કરતાં કરતાં સાવિત્રી જે આ વિશ્વનો વિશ્વની નિયતિનો ભાર છે માનવ જાતિની નિયતિનો ભાર છે એ માનવ જાતિની નિયતિનો ભાર પોતાના ખભે લઈ અને જાગ્રત થાય છે અને એ પોતાના દિવ્ય પોતાના દિવ્ય કાવ્ય કાર્યને માટે સજ્જ થાય છે અને એની અંદર આપણે કાલે વાત કરીએ કે શ્રી અરવિંદ સાવિત્રીનું એક જુદા પ્રકારનું આલેખન આપણે અહીંયા અહીંયાગણી કરે છે અને એ આલેખનની અંદર આપણે ગઈકાલે વાત કરી હતી કે એ એક ઉત્કૃષ્ટ બહુ ઊંચી ભૂમિકા ઉપરથી શ્રી અરવિંદે પોતાનું જે કાવ્ય છે એ કાવ્યની રચના એની અંદર કરી છે અને એની અંદર પણ જે એક ચાર પંક્તિઓ પાંચ પંક્તિઓની જે આપણે વાત કરી હતી એ પાંચ પંક્તિઓ આજે વાંચી અને પછી આપણે આગળ વધીશું એ આખો એ પેસેજ ઓલ ઇન હર પોઈન્ટેડ ટુ એ નોબલર કાઇન્ડ સાવિત્રીની અંદર જે કંઈ હતું તે બધું ઉદાત્ત પ્રકારનું હતું એની અંદર મન એની અંદર પ્રાણ એની અંદર જે એક દિવ્યતા હતી એ દિવ્યતા બહુ જ ઊંચા પ્રકારની અને બહુ ઉદાત્ત પ્રકારની હતી એમ શ્રી અરવિંદ કહે છે અને એની અંદર જે પંક્તિઓની આપણે વાત ગઈકાલે કરતા હતા તે આ છે એઝ ઇન એ મિસ્ટિક એન્ડ ડાયનેમિક ડાન્સ અ પ્રિસ્ટ્રેસ ઓફ એ મેક્યુલેટ એક્સ્ટસીઝ Inspired and ruled from truth's revealing vault, moves in some prophet cavern of the gods, a heart of silence in the hands of joy, inhabited with rich creative bits, a body like a parable of the dawn that seemed a niche for veiled divinity or golden temple door to things beyond. મંદિરની અંદર કોઈ પૂજારણ જૂના જમાનાની અંદર અને સાઉથની અંદર હજુ પણ એ રિવાજ છે કે મંદિરની અંદર જે પૂજારણ હોય એ એ દેર આર પીપલ હુ કેન ડાન્સ અને એ રીતે ભગવાનની ભક્તિ કરે આવી મંદિરની અંદર વ્યવસ્થા હતી અને હજારે પણ સાઉથની અંદર છે તો એની અંદર એક પૂજારણ જાણે કે પોતે નૃત્ય કરી રહી છે ભગવાનને આરાધના કરવાને માટે અને એ જે પૂજારણ આરાધના કરે છે તે કયા પ્રકારની આરાધના કરે છે એનું જે નૃત્ય છે એ નૃત્યના લયની અંદર કયા પ્રકારના લયો આવે છે તેની વાત હંશીબિંદ કરે છે એઝ ઇન એ મિસ્ટિક ગુડ એન્ડ ડાયનેમિક ડાન્સ ડાન્સ અમે હંમેશા ડાયનેમિક હોય એ પ્રિસ્ટેસ ઓફ મેક્યુલેટ એક્સ્ટ્રેસિસ એક પૂજારણ જે શુભ્ર એવા આનંદનેથી એ પોતે આખું એક ડાન્સ કરે છે ઇન્સ્પાયર્ડ એન્ડ રૂલ્ડ ફ્રોમ ટ્રુથ્સ રિવિલિંગ વોલ્ડ જે સત્ય છે જે પરમસત્ય છે ટ્રૂથ વિથ ટી કેપિટલ છે ટ્રુથ રિવિલિંગ વોલ્ટ ટ્રૂથની જે સત્યમાંથી જે એક ઉદઘાટન થાય છે એ ઉદઘાટનથી ઇન્સ્પાયર્ડ થયેલી એટલે એના ડાન્સના રિધમની અંદર જાણે કે કોઈ પરમ સત્ય એને ઇન્સ્પાયર કરે છે અને એ પરમસત્ય જેના ઇન્સ્પિરેશનથી એ પોતાની મૂવમેન્ટ ડાન્સની મૂવમેન્ટ કરે છે મૂવ્ઝ ઇન સમ પ્રોફેટ કેવર્ન ઓફ ધ ગોડ્સ દેવોના પ્રોફેટ એટલે કે ભવિષ્ય કથન કરનારા કોઈ એક નવું સિદ્ધાંત રજૂ કરનારા એવા એવા એવી ગુફાઓમાંથી જાણે કે એ એ પોતાની રિધમ પોતાની ડાન્સની રિધમ પ્રાપ્ત કરતી હોય એ હાર્ટ ઓફ સાયલેન્સ ઇન ધ હેન્ડ્સ ઓફ ગોડ એ નૃત્ય કરે છે પણ એનું હૃદય શાંતિની અંદર છે એ હાર્ટ ઓફ સાયલન્સ ઇન ધ હેન્ડ્સ ઓફ જોય અને એ એક શાંતિના હૃદયમાંથી અને એક આનંદના હસ્તોમાંથી એ પોતાની મુવમેન્ટ પોતાની ગતિ પોતાના રિધમ પોતાના લયને મેળવે છે એ હાર્ટ ઓફ સાયલન્સ ઇન ધ હેન્ડ્સ ઓફ જોય ઇન્હેબિટેડ વિથ રીચ ક્રિએટિવ બીટ્સ નૃત્યની સાથે વાજિંત્ર વાગે છે એની સાથે તબલા વાગે છે અને તબલાના તાલની સાથે એ પોતાનું નૃત્ય કરે છે પણ એ રીચ ક્રિએટિવ બીટ્સ એની અંદર એક સર્જનાત્મકતા છે એ એ સર્જનાત્મકતાની સાથે પોતે પોતાના પગનો ઠેકો આપે છે અને એ પગના ઠેકાની અંદર પણ જાણે કે કોઈ એક સર્જક સર્જનાત્મકતાની અંદર પ્રવેશે છે અને એ સર્જનાત્મકતા જાણે કે એ સત્યમાંથી આવે છે એ હાર્ટ ઓફ સાયલન્સ ઇન ધ હેન્ડ્સ ઓફ જોય ઇન્હેબિટેડ વિથ રીચ ક્રિએટિવ બિટ્સ અ બોડી લાઇક એ પેરેબલ ઓફ ધ ડોન જાણે કે ઉષાનું મૂર્તિમંત રૂપ હોય ઉષાનું મૂર્તિમંત રૂપ હોય એવું એ દેખાય છે એ બોડી લાઇક કે પેરેબલ ઓફ ડોન દેટ સીમ્ડ નિશ ફ્રોમ વેલ્ડ ડિવિનિટી જે દિવ્યતા છે એ દિવ્યતાની અંદર રહેલો એક દિવ્યતાનો એક જાણે કે ગોખલો હોય એ દિવ્યતાની એક વેદી હોય અને એ દિવ્યતાની વેદી ઉપર જાણે કે દિવ્યતા ભરપૂર રીતે એની અંદર મૂર્તિમંત થયેલી હોય એવી આ ઉષાના પ્રતિક સમય સાવિત્રી દેટ સીમ્ડ એ નિશ ફોર વેલ્ડ ડિવિનિટી ઓર ગોલ્ડન ટેમ્પલ ડોર ટુ થિંગ્સ બિયોન્ડ જે પારની વસ્તુઓ છે આધ્યાત્મિકતા એ કોઈ નિરંજન નિરાકાર બ્રહ્મનની કેવળ વાત નથી પણ એની અંદર ભરપૂર રિચિસ ભરપૂર સમૃદ્ધિઓ પડેલી છે એ આધ્યાત્મિક સમૃદ્ધિઓ જે પડેલી છે એ પારની વસ્તુઓનું જે મંદિર છે એ મંદિરની અંદર જે ગોલ્ડન ડોર એક સુવર્ણમય દ્વાર જાણે કે એની મારફતે આપણે એ પારની વસ્તુઓના મંદિરની અંદર જે ભવ્ય સભ્યતાઓ અને ભવ્ય જે આધ્યાત્મિક સમૃદ્ધિઓ છે એ આધ્યાત્મિક સમૃદ્ધિઓ રૂપી એ મંદિરની અંદર દાખલ થવા માટે જાણે એક સુવર્ણ દ્વાર એ હોય અને એના દ્વારા આ આપણે ભવ્ય એવા આધ્યાત્મિક સમૃદ્ધ એવા મંદિરની અંદર પ્રવેશ કરતા હોઈએ એ પ્રકારનું એનું સ્વરૂપ અને એનો લય અને એની એની જે ગતિ છે એ ગતિ આપણને દેખાય છે આ પંક્તિઓ આપણને જે સાવિત્રી જે જીવનની અંદર પોતે કાર્ય કરી રહી છે જીવનની અંદર મૂવમેન્ટ કરી રહી છે જીવનની જે સર્વ કાર્યો કરી રહી છે અને એ કાર્યોની અંદર જે એક જાણે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતી હોય પોતે કાર્યો કરતી હોય ને એ જાણે કે એક પ્રકારનું નૃત્ય હોય અને એ નૃત્ય જાણે કે કોઈ પૂજારણ નૃત્ય કરતી હોય અને એ પૂજારણની નૃત્ય આવી રીતે દિવ્યતાથી સભર હોય અને દિવ્યતા આપણને જાણે એની અંદર દેખાતી હોય એ પ્રકારની આખી વાત શેરબેન્દ્ર કરે છે હર લુક હર સ્માઇલ અવોક સેલેશિયલ સેન્સ ઇવન ઇન અર્થ સ્ટફ એન્ડ ધેર ઇન્ટેન્સ ડિલાઇટ પોર એ સુપરનેલ બ્યુટી ઓન મેન્સ લાઈવ હર લુક હર સ્માઇલ અવોક સેલેશિયલ સેન્સ એની એક દ્રષ્ટિ એનું એક સ્મિત એ જાણે કે અવોક સેલેશિયલ સેન્સ એક સ્વર્ગીય સ્વર્ગીય આનંદ અને સ્વર્ગીય જાણે કે જેમ યશોદાની અંદર યશોદાનું યશોદા જ્યારે શ્રી કૃષ્ણના મુખની અંદર દર્શન કરે છે જાણે કે ચૌદ બ્રહ્માંડ દેખાય છે તેમ માતાજીના સ્મિતની અંદર આ સાવિત્રીના સ્મિતની અંદર એના એના એક 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 લુક એની એક દ્રષ્ટિપાત એના દ્રષ્ટિપાતની અંદર આ જાણે ચૌદ ભવનોનું સૌંદર્ય ઝલકી રહ્યું હોય એવું જાણે દેખાય છે પોર્ડ એ સુપરનલ બ્યુટી ઓમ એન મેન્સ લાઈવ અને પછીથી એ એનું હૃદય કેવું છે તો કે એનું હૃદય એવું છે કે જાણે કોઈ પક્ષી એની પાછળ કોઈ શિકારી પડ્યો હોય અને એ શિકારી પડેલો પક્ષી એનાથી છૂટી એ શિકારથી છૂટી અને જાણે કે કોઈ એક શાંત જગ્યાએ આવીને દોડીને આવીને બેસે અને બેસીને પછીથી એની જે મા હોય એ મા એને 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 પેટિંગ કરે એને એને વાલથી એના મસ્તક ઉપર હાથ ફેરવે એના જે પીછાઓ છે એ પીછાઓને સારી રીતે સંભાળે અને સંવારે એવી રીતે જાણે કે એક આત્મા જ્યારે એની પાસે આવે છે સાવિત્રીની પાસે કોઈ આત્મા આવે છે સાવિત્રીની પાસે કોઈ સહકાર્યકર આવે છે ત્યારે એને કેવી રીતે ધ્યાન રાખે છે As might a soul fly like a hunted bird, es escaping with tired, wing, tired wings from a world of storms and a quiet reach like a remembered breast, in a heaven of safety and splendid soft repose, one could drink life back in streams of honey fire, recover the lost habit of happiness, feel her bright nature’s glorious ambience and preen joy in her warmth and colors rule.. Any <laughs> તો કે લવ ઇન હર વોઝ વાઇડર ધેન ધ યુનિવર્સ એ પ્રેમ એક વિશ્વથી પણ વિશાળ એવો પ્રેમ એની અંદર હતો ધ હોલ વર્લ્ડ કુડ ટેક રેફ્યુજ ઇન હર સિંગલ હાર્ટ આખું જગત એના હૃદયની અંદર સમાઈ શકે અને આખા જગતને એ પોતે પ્રેમ આપી શકે એવું વિશાળ પ્રેમથી સભર એવું એનું હૃદય હતું આ રીતે શ્રી અરવિંદ આ બાવન પંક્તિઓની અંદર સાવિત્રીનું જે પ્રથમ એક ચરિત્ર આલેખન કરે છે તે વિશ્વના સાહિત્યની અંદર એક ઉત્કૃષ્ટ કૃતિ તરીકે આપણી સમક્ષ આવે છે હવે આ જે મુદ્દાનો પ્રશ્ન હતો સાવિત્રી શું કાર્ય કરવા માટે આવી છે સાવિત્રીના જીવનની અંદર મુદ્દાનો પ્રશ્ન શું છે એ પ્રશ્નની વાત શેરબીન કરે છે અને આ જે સર્ગ છે એ સર્ગની આ ચાર પંક્તિઓ એના એક હાર્દ સમાન છે એના એક બીજ સમાન છે વેધર ટુ બેર વિથ ઇગ્નોરન્સ એન્ડ ડેથ એની સામે જે પ્રશ્ન હતો તે પ્રશ્ન શું છે તો કે વેધર ટુ બેર વિથ ઇગ્નોરન્સ એન્ડ ડેથ ઓર હ્યુ ધ વેઝ ઓફ ઇમોર્ટાલિટી ટુ વિન ઓર લૂઝ ધી ગોડ લાઈક ગેમ ફોર મેન વોઝ અર સોલ્સ ઇશ્યુ થ્રોન વિથ ડેસ્ટિનીઝ ડાઇઝ એના સામે મૂળ પ્રશ્ન શું હતો વેધર ટુ બેર વિથ ઇગ્નોરન્સ એન્ડ ડેથ કાં તો અજ્ઞાન અને મૃત્યુને ચલાવી લેવું ટુ બેર વિથ ઇગ્નોરન્સ એન્ડ ડેથ ઓર ધ વેઝ ઓફ ઇમોર્ટાલિટી અથવા અમરત્વનો માર્ગ કંડારી કાઢવો ઇગ્નોરન્સ અથવા મૃત્યુને ચલાવી લેવું અથવા તો અમરત્વનો માર્ગ કંડારી કાઢવો અને બીજું ટુ વિન ઓર લૂઝ ધ ગોડ લાઈક ગેમ ફોર મેન માણસને માટે એક દેવ સમાન એવી આ રમતની અંદર ટુ વિન ઓર લૂઝ ધ ગોડ લાઈક ગેમ ફોર મેન ટુ વિન ઓર લૂઝ આવી આ રમતની અંદર આવી આ લીલાની અંદર કાં તો હારી જવું કે કાં તો જીતી જવું ટુ વિન ઓર લૂઝ ધ ગેમ ધી ગોડ લાઈક ગેમ કોને માટે પોતાને માટે નહીં ફોર મેન ટુ વીઝ ઓર ટુ વિન ઓર લૂઝ ધી ગોડ લાઈક ગેમ ફોર મેન વોઝ હર ડેસ્ટિનીઝ ઇશ્યુ વર ઇઝ સોલ્સ ઇસ્યુ એના આત્માનો આ મુખ્ય પ્રશ્ન હતો એના આત્માની સામે સમક્ષ આવેલી એક મહાન ચેલેન્જ હતી આ એક મુદ્દાનો પ્રશ્ન હતો વોઝ અર સોલ્સ ઇશ્યુ થ્રોન વિથ ડેસ્ટિનીઝ ડાઇ નિયતિના ભાગ્યના પાસાઓ આ ઘટનાઓ જીવનની અંદર જે ઘટનાઓ બને છે એ શું છે એ આપણી ડેસ્ટિની આપણું જે નિયતિ છે આપણું ભાગ્ય છે એ આપણી સમક્ષ પાસા નાખે છે અને એ પાસાઓની અંદર આપણે એ રમતની અંદર એ લીલાની અંદર કાં તો આપણે જીતી જઈએ છીએ કાં તો આપણે હારી જઈએ છીએ પણ આ જીતવાનું ને હારવાનું સાવિત્રીને માટે પોતાને માટે ન હતું એ આ વિશ્વને માટે હતું માનવ જાતિને માટે હતું સો ધીસ ઇઝ ધ સોલ્સિશ્યુ થ્રોન વિથ ડેસ્ટિન ઇઝ ડાઇસ અહીંયા આગળ આ જે પ્રસંગ ઉપસ્થિત થયો છે એ વાત કરી લઈએ શ્રી અરવિંદની સમક્ષ અવતારી કાર્ય શું હતું શ્રી અરવિંદની સમક્ષ જે અવતારી કાર્ય હતું એ એમણે જે વાત આપણને કરી છે તે એ છે કે અતિમાનસનું અવતરણ કારણ કે એ એમ કહે છે કે જ્યાં સુધી વિશ્વની અંદર આ અતિમાનસનું અવતરણ મહરલોકની શક્તિઓનું અવતરણ ન કરવામાં આવે ત્યાં સુધી મનુષ્યના જે પ્રશ્નો છે એ આ સભ્યતાના પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉકેલ કાયમી રીતે લાવી શકાય એમ નથી માટે માનવ માંથી દેવમાનવ આવવું જોઈએ અને દેવમાનવ આવવાને માટે જે અતિમાનવ શક્તિની અહીંયા જરૂરિયાત છે તેને ઉતારી લાવવી જોઈએ આ એમનું જીવન કાર્ય હતું આ એમનું અવતારી કાર્ય હતું પણ આ તો એક આધ્યાત્મિક પોઝિટિવ કાર્ય હતું પણ એની પાછળ એક બીજી વાત હતી અને તે જ દર્વેન્દ્ર બહુ સ્પષ્ટ શબ્દોમાં આપણને કહી છે અને તે એ છે કે આ જે સભ્યતા વેદકાલીન સભ્યતા જે વેદકાળથી ચાલી આવેલી છે તે હવે એવી એક ચરમસીમા ઉપર આવી છે કે એ ચરમસીમા ઉપર આવેલી આ સભ્યતાને કાં તો પ્રલય ગળી જાય કાળની ગરતાની અંદર ફેંકાઈ જાય અથવા તો એનો સમગ્ર વિનાશ થાય અથવા તો એક નવીન સર્જન એમાંથી ચાલુ શરૂ થાય નવીન સર્જનનું નિર્માણ થાય આ પ્રકારની શક્યતાનો પ્રશ્ન અત્યારે માનવજાતને મૂંઝવી રહ્યો છે આ શ્રી અરવિંદ કહે છે એવું નથી આજે પશ્ચિમની સભ્યતા આ મોટી જાગી જાગીને એનો મોટે મોટે અવાજે થઈને કહે છે કે આ સભ્યતા હવે આગળ ચાલી શકે એમ નથી કારણ કે માનવની બુદ્ધિએ જે પ્રશ્નો ઊભા કર્યા છે એ માનવની બુદ્ધિએ ઊભા કરેલા પ્રશ્નોને માનવ પોતે એનું સોલ્યુશન લાવી શકે એમ નથી એને માટે કોઈક બીજી શક્તિની જરૂરિયાત છે એ માનવને હવે સમજાવવા લાગ્યું છે આ પશ્ચિમના જગતને પણ હવે સમજાવવા લાગ્યું છે પશ્ચિમના વિચારકો પણ સમજે છે તો અત્યારે આપણે એક એવી સમયના એવા આર્કની અંદર સમયના એવા પોઈન્ટ ઉપર આવીને વાત છે જ્યારે આપણી સભ્યતાને પ્રલય ગળી જાય અને આપણે તો જાણીએ છીએ કે આપણા મનવંતરોની અંદર આ પ્રલયની કથા છે અને આવા અનેક સર્જનો આપણી અંદર થયા છે આ સાતમો મનવંતર છે એ વૈવસ્વત મનવંતર છે એમાં આપણા પુરાણો આપણને કહે છે આ સાતમો વૈવસ્પત મનવંતર હવે એક પ્રલયની કિનારી ઉપર આવીને ઊભો છે અને એ પ્રલયની કિનારી ઉપર આવીને ઊભેલો આ આ કાળ આ યુગ કાં તો કાળની ગરદાની અંદર ફેલાઈ જશે ફેંકાઈ જશે મનુષ્ય માત્રનું અસ્તિત્વ નષ્ટ થઈ જશે એવી એક પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિના નિર્માણ વખતે જો એને એ સભ્યતાને કાયમ રાખી કારણ કે એ સભ્યતા જો નાશ પામે તો શું થાય ફરીથી એકડેકથી શરૂઆત કરવી પડે અને ફરીથી એકડેકથી શરૂઆત કરવાની એટલે યુગો વીતી જાય એ યુગો વીત્યા પછીથી ફરી પાછી માનવ સભ્યતા શરૂ થાય અને એ સભ્યતાની અંદર જે આખું કામ થયેલું છે એ નષ્ટ થઈ જાય તો ઇઝ ઇટ પોસિબલ ટુ ગીવ કન્ટિન્યુટી ટુ ધીસ સિવિલાઇઝેશન આ સિવિલાઇઝેશનને સાતત્ય આપી શકાય એમ છે પરમાત્માએ એ એનું નિર્માણ કરેલું છે પરમાત્માએ પોતાના વિધાનની અંદર પોતાના એક સંકલ્પની અંદર એનું નિર્માણ કરેલું છે કે આ સપ્તમો સાતમો વૈવસ્વતમનવંતર હવે પછી પ્રલયની જરૂરિયાતને એને એની જરૂર નહીં પડે પણ આ પ્રલયની જરૂરિયાત ન પડે જો આ માનવ સભ્યતાને સાતત્ય આપવું હોય જો એને એની પ્રળયની ગરતામાં ફેંકી દેવાની ન હોય તો એને માટે કોઈ કંઈ કાર્ય કરવું પડે કોઈ કે એને માટે તપશ્ચર્યા કરવી પડે એને માટે જે પૃથ્વી ઉપર એને માટે જે જે એક પ્રશ્ન છે મોટામાં મોટો પ્રશ્ન છે એ પ્રશ્નને ઉકેલવો પડે અને એ પ્રશ્ન એ શું છે માનવ સભ્યતાનો વિનાશ કેમ થાય છે માનવ સભ્યતાનો વિનાશ એટલા માટે થાય છે કે માનવ સભ્યતા એક 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 એની ચરમસીમા સુધી આવે છે અને પછીથી એ આગળ વધી શકતી નથી આપણે એટલાન્ટિસની પરંપરાનો આપણને ખ્યાલ છે આ એટલાન્ટિસની પરંપરા પૃથ્વીના પેટાળની અંદર સાગરના પેટાળની અંદર કેમ ડૂબી ગઈ કારણ કે એ આગળ વધી શકે એમ ન હતી પ્રલય એટલા માટે આવે છે કે પ્રકૃતિ પોતે પ્રયોગો કરે છે માટીના રમકડાં બનાવે છે અને માટીના રમકડાં બનાવીને એને એમ લાગે કે હવે આ રમકડું નથી ગમતું મને એટલે પછી એને એ તોડી નાખે છે અને ફરીથી માટીને ભેગી કરી અને ફરી માટીમાંથી એક નવું સર્જન ઊભું કરે છે એ માટીના રમકડા વડે પ્રકૃતિ અને કાળ રમે છે એને માટે તો આ રમત છે એ સંસ્કૃતિ અને માનવ સભ્યતાને એક દુબાડી દે એને માટે એક સભ્યતા એને 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 માટે એક રમકડું છે એને માટે એક રમત છે પણ જે પરમાત્માનો જે પરમ સંકલ્પ છે એ પરમ સંકલ્પને સિદ્ધ કરવા માટે એ કાળની એક વિશિષ્ટ કાળની એક લાંબી ગતિની અંદર એક અવરોધ ઊભો થાય છે અને જો એ અવરોધને દૂર કરી શકાય તો આ કામ કરી શકાય તો એને માટેની શરત શું છે તો એને માટેની શરત એ છે કે માનવ સભ્યતા એકે ભી મુલાયમ સભ્યતા હોવી જોઈએ કે જે મુલાયમ સભ્યતા કાયમ પ્રગતિ કરી શકે એ ફોસિલાઇઝ ન થઈ જાય માણસ સાહીઠ વર્ષનો થાય 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 એટલે એ આગળ પ્રગતિ કરી શકતો નથી એનું શરીર એટલીસ્ટ એનું શરીર તો આગળ પ્રગતિ કરી શકતું નથી તેમ આ માનવ સભ્યતા એક એની એક એવી અવસ્થાએ પહોંચે છે જ્યારે એને જે કંઈ પ્રાપ્ત કરવાનું તો એ પ્રાપ્ત કરી લે છે અને પછી એ આગળ વધી શકતી નથી એની અંદર વધારે વિકાસ થઈ શકતો નથી તો આ વિકાસ લાવવા માટે શું કરવું પડે માનવ શરીરની અંદર જેમ મુલાયમતા લાવવી પડે એની અંદર એક સાતત્ય ઊભું કરવું પડે એવી રીતે માનવ સભ્યતાની અંદર પણ એક પ્રકારની મુલાયમતા ઊભી કરવી પડે એને સતત પ્રગતિશીલ રહેવા માટે જે મુલાયમતા જોઈએ એ મુલાયમતા લાવી આપવી પડે આ સભ્યતાની અંદર મુલાયમતા ક્યારે આવે આપણે અત્યારે બુદ્ધિની વાત કરીએ તો અત્યારે બુદ્ધિની શી પરિસ્થિતિ છે બુદ્ધિની પરિસ્થિતિ અત્યારે એવી છે કે બુદ્ધિ જાણે થાકી ગઈ છે આ બુદ્ધિ પોતે પોતાની જાતને કબૂલ કરવા માટે તૈયાર હોય કે ન હોય પણ તમે આ રિસર્ચર્સને સાયન્ટિસ્ટોને આ બધાને પૂછો તો એમને ખાનગીથી પૂછો ને તો એવું કહી શકાય અમે થાકી ગયા છે કારણ કે નોલેજનું મલ્ટિપ્લિકેશન એટલું બધું થયું છે બાય નોઈંગ ટુ મચ વી કે નોટ નો દી વન સાવિત્રીમાં શિવને લખ્યું છે બાય નોઈંગ ટુ મચ વી ડો નોટ નો વોટ ધ ઇસેન્શિયલ ઇઝ ટુ બી નોન આ માનવની જ્ઞાનનું મલ્ટિપ્લિકેશન એટલું બધું થયું છે કે હવે એ એ એ ક્યારે રોજ ને રોજ નવા નવા શાસ્ત્રો ઊભા થાય છે રોજને રોજ નવી નવી એનો વિજ્ઞાનના ડિપાર્ટમેન્ટ ઊભા થાય છે એમાં એનો અંત ક્યારે આવે અને એની અંદર રિસર્ચર્સને જીવનના કાળખંડની અંદર એક એક જાતની સ્પર્ધાની અંદર આગળ વધવું પડે છે અને માણસ થાકી ગયો છે આ બુદ્ધિથી માણસ થાકી ગયો છે અને ઊભા કરેલા પ્રશ્નો માનવ પોતે એને કરી શકતો નથી તો એનું 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 સોલ્યુશન શું એનું સોલ્યુશન એક જ છે કે માણસની બુદ્ધિની પાર રહેલી જે શક્તિ છે એ શક્તિનો આશરો લે અને એ પરમાત્માએ વિધાન કરેલું છે ને પરમાત્માએ વિધાન એ પ્રમાણે કરેલું છે કે જો માનવ સભ્યતાને આધ્યાત્મિક સભ્યતાની અંદર બુદ્ધિની સભ્યતાને આધ્યાત્મિક સભ્યતાની અંદર જો વિકાસ કરી શકાય તો એને માટે જે મુલાયમતા જોઈએ એ મુલાયમતા લાવી શકાય અને એ મુલાયમતા લાવવાને માટે શ્રી અરવિંદે અવતાર ધારણ કર્યો છે શ્રી અરવિંદ ઝ લાઈફ ઇઝ એ ઇઝ એ ડાયરેક્ટ એક્શન ફ્રોમ ધી સુપ્રીમ શ્રી માતાજીએ જે વાત કરી છે એ આ છે કે શ્રી અરવિંદોનું જીવન એ પરમાત્માનું સીધે સીધું આ પૃથ્વી ઉપરનું કાર્ય છે પરમાત્માએ પોતે જે પરમચેતના કહીએ પરમ ચેતનાએ શ્રી અરવિંદને એક આદેશ આપીને જાણે કે અહીંયા આગળ પૃથ્વી ઉપર મોકલ્યા છે અને એ પૃથ્વી પર એ અતિમાનસ સર્જન જો એ લઈ આવે તો માનવ સભ્યતાની અંદર જે જે મુલાયમતાની જરૂરિયાત છે જે કાયમ વિકાસ કરવાની ક્ષમતા જે માનવની અંદર જે જોઈએ છે એ લાવી આપી શકાય અને એટલા માટે શ્રી અરવિંદનું આગમન અહીં થયું છે એ મુદ્દ એ મુખ્ય પ્રશ્ન છે એ મુખ્ય પ્રશ્નને સોલ્વ કરવા માટે આ સાવિત્રી અને સત્યવાન શ્રી અરવિંદ અને માતાજી આ પૃથ્વી ઉપર અવતર્યા છે અને એમણે અવતરીને અતિમાનવ શક્તિને અહીંયા આગળ ઉતારી લાવી અને શ્રી અરવિંદે ચોખ્ખું કહ્યું છે કે હવે આ પ્રળયની જરૂરિયાત નહીં રહે એનો અર્થ એવો નથી કે યુદ્ધો નહીં થાય એનો અર્થ એવો નથી કે કદાચ એટમિક યુદ્ધ પણ ન થાય એટમિક યુદ્ધ પણ થઈ શકે યુદ્ધો પણ થઈ શકે પણ માનવ જાતિનો સર્વનાશ નહીં થઈ જાય આ જે સભ્યતા છે એ સભ્યતા જેને કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ સિવિલાઇઝેશન જે અત્યારનું છે એ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ સિવિલાઇઝેશન મે ગો ધી પ્રેઝન્ટ હેઝ ટુ ચેન્જ જે વર્તમાને છે એ વર્તમાને બદલાવવું પડશે પાસ્ટને પાછળ મૂકી દેવો પડશે અને ભવિષ્યની અંદર આગળ વધવું પડશે એ ભવિષ્યની અંદર આગળ વધવા માટે જે પ્રગતિની જરૂરિયાત છે એ પ્રગતિની જરૂરિયાતની અંદર કોઈક નવીન શક્તિનું આગમન જરૂરિયાત છે અને નવીન શક્તિના આગમનને માટે શેરબંદ આવ્યા છે આ અત્યારના જીવનનો મુખ્ય પ્રશ્ન છે પણ સાવિત્રીને આગળ આ ટુ વિન ધી લૂઝ ઓર ગોડ ગેમ ફોર મેન આ મુખ્ય પ્રશ્ન છે Manasna, in this rude combat with the fate of men, thy smile within my heart makes all my strength. Shervinde, divine workarna, sonnet ni in the lakhusha. In this rude combat with the fate of man, manavna, niyati, manavna, bhagyani, sadena, a rude combat, a war niyandar, a uh, struggle andar. thy smile within my heart makes all my strength. તારા મારા અંતરની અંદર તારી જે એક એક સ્માઇલ છે એક એક એ મારી સર્વ મને એક તાકાત આપે છે અને એ તાકાતથી હું આ પૃથ્વીના અને મનુષ્ય જાતિના ભાવિ સાથે હું લડી રહ્યો છું તો એ આ મુદ્દાનો પ્રશ્ન છે એ મુદ્દાનો પ્રશ્ન ઉકેલવાને માટે સાવિત્રીએ અવતાર ધારણ કર્યો છે શ્રી અરવિંદ અને માતાજીએ અહીંયા અવતાર ધારણ કર્યો છે ઇન હર ઓન સેલ્ફ શી ફાઉન્ડ હર હાઈ રેકોર્સ શી મેચ વિથ ધ આયર્ન લો હર સોબરીન રાઇટ જે વિશ્વના લોખંડી કાયદાઓ વિશ્વના લોખંડી કાયદાઓ એટલે ગીતાની અંદર આપણે કહું કે જે 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 જન્મે છે એ મરે છે આ વિશ્વનો લોખંડી કાયદો છે ગીતાની અંદર આપણને એમ કહ્યું અર્જુન શ્રી કૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો કે જે જીવે છે જે જે જન્મે છે એ મરે છે શ્રી કે કહે છે ઇટ ઇઝ અ બેડ હેબિટ શેરવિંદ એમ કે છે કે માણસને મરી જવાની એક ખરાબ ટેવ પડી ગઈ છે એ ટેવને સુધારવાની છે એ ટેવ સુધારી શકાય તો હા સુધારી શકાય અત્યાર સુધી એ શક્ય નતું અને માટે એમ કેવાતું કે માણસને મૃત્યુની જરૂરિયાત છે એ જે જે જન્મે છે તે મરે છે અને એને એક આપણે નિયમ બનાવી દીધો એને આપણે એક લો બનાવી દીધો એક અવશ્યમ ભાવી ભાવિ તરીકે બનાવી દીધું શેરવિંદ કહે છે કે ઇટ ઇઝ અ બેડ હેબિટ એક વિશ્વશક્તિ જ્યારે પૃથ્વી ઉપર કાર્ય કરે છે જડતત્વની અંદર કાર્ય કરે છે ત્યારે એ એક પોતાની ગૃહ બનાવે છે પોતાની ચેનલ બનાવે છે અને એ ચેનલને આપણે લો કહીએ છીએ પણ એ ચેનલને બદલી શકાય છે એ એ વિશ્વ શક્તિના એ કોર્સને એની એની ગતિને બદલી શકાય છે અને જો એ ગતિને બદલી શકાય તો આ નિયમોને બદલી શકાય છે પણ એ નિયમો એને માટેની જે પરમ શક્તિ છે એ પરમ શક્તિની અનુમતિ જોઈએ અને આપણી અંદરથી એક પ્રકારની તપસ્યાની એ જોઈએ એ બંનેનો જો સંસર્ગ બંનેની સાથે મળી આવે પૃથ્વી ઉપર તો એ કાર્ય સિદ્ધ થઈ શકે તો હેબિટને પણ બદલી શકાય છે અને હેબિટને બદલવા માટે પૃથ્વીના જે આ નિયમો છે એ નિયમોને બદલવા માટે અને એની અંદર દિવ્યતા લઈ આવવા માટે તો શેરબંદરનું આગમન થયું છે હર વિલ હર સિંગલ વિલ ઓપોઝડ ધી કોઝમિક રૂલ એની પોતાની એક શક્તિ આ વિશ્વના નિયમની સામે પડી સાવિત્રીની વાત છે ઇન હર ઓન સેલ્ફ શી ફાઉન્ડ હર હાઈ રિકોર્સ શી મેચ વિથ ધી આયર્ન લો હર સોવરીન રાઇટ હર સિંગલ વિલ ધી ધ રૂલ આ વિશ્વના બ્રહ્માંડના નિયમની સામે એણે પોતાની એક સંકલ્પ શક્તિ પોતાની વ્યક્તિગત સંકલ્પ શક્તિની સામે મૂકી અને એની સાથે એ ઊભી થઈ પણ એને માટે શું જોઈએ શ્રી અવિંદી વર્ણન કરે છે A magic leverage suddenly is caught that moves the veiled ineffable timeless will. A prayer, a master act, a king idea, can link man's strength to a transcendent force. Then miracle is made the common rule. One mighty deed can change the course of things. A lonely thought becomes omnipotent. And in the show, ok, a prayer, prarthana, a master act, કે જે જીવનના આખા કોર્સને બદલી શકે જે વિશ્વના આખા યુગને બદલી શકે એ કિંગ આઈડિયા એક એવો વિચાર કે જે વિશ્વની અંદર પરિવર્તન લાવી શકે આવો જો વિચાર આવું જો એક પ્રાર્થના આવું જે એક કાર્ય જો કોઈને હાથમાં આવી જાય તો ધેટ કેન ચેન્જ ધી હોલ થિંગ ધેન મેરેકલ ઇઝ મેઇડ એ કોમન રૂલ તો પછીથી આ વિશ્વ એક અદ્ભુતતા બની જાય એની અંદર અનેક પ્રકારના મેરેકલ્સ બની શકે યોગની વાત આવી છે શેરવિંદની સાથે વાત કરી લઈએ શેરવિંદ અરવિંદ આશ્રમની અંદર માતાજી અને શેરવિંદે અનેક પ્રકારના મેરેકલ કર્યા છે જેને આપણે મેરેકલ કહીએ છીએ તે જેને અષ્ટસિદ્ધિઓની વાત કરીએ છીએ એ અષ્ટસિદ્ધિઓ અને શેરબિંદ કદી એને અડક્યા પણ નથી પણ માતાજી કહે છે કે શેરવિંદ અરવિંદ રિફ્યુઝ ટુ ડૂ ધી વાઇટલ કાઇન્ડ ઓફ મેરેકલ્સ જેને સિદ્ધિઓની વાત કરીએ છીએ એક જગ્યાએ જવું બીજી જગ્યાએ જવું પછી અનેક પ્રકારની જે સિદ્ધિઓની વાત આપણને પુરાણોની અંદર જગ્યાએ મળવા મળે છે એ રિફ્યુઝ ટુ ઓપરેટ ધોઝ સિદ્ધિસ એ સિદ્ધિઓ એમને મળેલી હતી પણ એ સિદ્ધિઓને કામ કરવા માટે એને 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 ઓપરેટ કરવા માટે તૈયાર ન હતા એમણે જે પ્રકારની જે પ્રકારના મેરેકલ કર્યા છે એ માનસિક પ્રકારના મેરેકલ છે માણસના મનને બદલી નાખવું માણસના મનને બદલી નાખું માણસની અંદર જે શક્તિ જે મનની શક્તિ કાર્ય કરતી હોય એ શક્તિની જગ્યાએ બીજી કોઈ શક્તિ મૂકવી કે જેથી એ માણસનું આખું જીવન કોર્સ બદલાઈ જાય એ પ્રકારના અમેરિકલ શ્રી અરવિંદે કરેલા છે અને જો શ્રી અરવિંદનું જીવન આપણે વાંચીએ આ બધા જે આપણા આશ્રમની અંદર રહેલા જે સાધકો છે એ સાધકોના બધા પુસ્તકો વાંચીએ તો આપણે જોઈ શકીએ કે અને એથી પણ વધારે જો આપણે એનું ડોક્યુમેન્ટરી એવિડન્સ જોઈતો હોય તો કોઈકે લખ્યું છે પોતાના પુસ્તકની અંદર કે ત્યાંના જે ટેલિગ્રાફ ઓફિસ છે ને પોંડિચેરી આશ્રમની એ ટેલિગ્રાફ ઓફિસના જે ટેલિગ્રામ મળેલા હોય અથવા તો ટેલિગ્રામનો જો આખરે આખો રેકોર્ડ વાંચીએ તો એ રેકોર્ડ ઉપરથી ખબર પડે કે હજારો અને લાખો એમ કહીએ કે એવા ટેલિગ્રામ આવેલા છે કે હે પ્રભુ અમને મદદ કરો આ પરિસ્થિતિ છે આ આ આ મુશ્કેલી છે આવો રોગ થયેલો છે આમ છે તેમ છે અને એની પાસે એની સામે જે શક્તિ મૂકેલી હોય શ્રી અરવિંદે અને પછીથી એનો જવાબ આવ્યો હોય કે હા હવે બધું બરાબર થઈ ગયું હવે બધું મટી ગયું આ રોગ તો ડૉક્ટરોએ ના પાડી હતી આ કોઈ દિવસ મટે જ નહીં આ કેન્સર થયું હતું આ આ થયું હતું તે થયું હતું આવી પરિસ્થિતિ એવી ગુજવાડાભરી પરિસ્થિતિ હતી કે જેમાંથી કોઈ માર્ગ નીકળે એવો હતો નહીં પણ એ આપની શક્તિને કારણે એ બધું જ સોલ્વ થઈ ગયું છે અને અમે હવે બધા હેમખેમ છીએ આવા અનેક હજારો તાર જો પોંડિચેરીની તાર ઓફિસમાંથી જો કાઢવામાં આવે તો આપણને આ ડોક્યુમેન્ટરી એવિડન્સ મળી શકે આવી અનેક વાતો છે આપણે એની વાત નહીં કરીએ અ ગ્રેટ વર્લ્ડ મધર નાવ ઇન હર એરોઝ એક વિશ્વ માતા ગ્રેટ વર્લ્ડ મધર નાવ ઇન હર એરોઝ એ લિવિંગ ચોઈસ રિવર્સ ફેટ્સ કોલ્ડ ડેર ટર્ન એ લિવિંગ ચોઈસ એ જીવંત પસંદગી એ જીવંત પસંદગી એ જે નિયતિ અને ભાગ્ય છે એ ભાગ્યની રેખાઓને બદલી નાખી એફર્મ ધી સ્પિરિટ્સ ટ્રેડ ઓન સરકમસ્ટન્સ પરિસ્થિતિઓ ઉપર આત્માનું સામ્રાજ્ય પરિસ્થિતિઓને કોણ બદલી શકે આત્મા બદલી શકે તો પરિસ્થિતિઓ પર આત્માની પકડ એણે પ્રયાસ કરી પ્રેસ બેક ધ સેન્સલેસ ડાયર રિવોલ્વિંગ વ્હીલ જે કાળચક્ર છે જે કાળચક્રની અંદર જે નિયતિનું જે ચક્ર છે એ નિયતિના ચક્રને એણે પોતાની એક સંકલ્પ શક્તિથી પોતાના આત્માની શક્તિથી એ એ કાળચક્રને સંભાવી દીધું અને એ કાળચક્રની ગતિને વિરુદ્ધમાં કરી નાખી એન્ડ સ્ટોપ એ મ્યુટ માર્ચ ઓફ નેસેસિટી અને વિશ્વની અંદર જે જરૂરિયાતો છે માણસને મરવાની જરૂરિયાત છે માણસને અજ્ઞાનની જરૂરિયાત છે આવશે છે શરવિંદ આગળ કહે છે આપણને માણસને અજ્ઞાનની જરૂરિયાત છે અજ્ઞાન વગર રહી શકતો નથી એને એ એને કોઈ એને એની પોતાની પરિસ્થિતિમાંથી એને ઊંચે લઈ જવામાં આવે તો એ પછી પાછો પોતાની પરિસ્થિતિમાં આવવાને માટે કાયમ ઝંખે છે જેમ બાળકને આપણે ચલાવીએ અને એને એકડો લખાવીએ તો એ બે કલાક સુધી લખે ત્રણ કલાક સુધી લખે પછી થાકી જાય પછી પાછું એ ઊંઘી જાય એમ મનુષ્યને પણ એને ઉર્ધ્વની પરિસ્થિતિમાં લઈ જવામાં આવે તોય પણ ફરી પાછું એને નીચે લઈ જવામાં આવે વિજ્ઞાનની અંદર આપણે કહીએ કે એ એન એટમ એક્સાઇટેડ એન ઇલેક્ટ્રોન એક્સાઇટેડ ઇન ધી હાયર સ્ટેટ કમ્સ બેક ઇન ધી લોઅર સ્ટેટ કારણ કે હાયર સ્ટેટ ઉપર કાયમ રહી શકતો નથી તો આ રીતે આ જે બે સર્ગો જે સર્ગોની અંદર શ્રી અરવિંદ આપણી સમક્ષ બે વાત કરે છે એક તો સાવિત્રીનો જે મુખ્ય મુદ્દો છે તે આપણી સમક્ષ રજૂ કરે છે અને જે દિવસ જે આખી શરૂઆત છે દે ઇનર ડોન એ એ ઇનર ડોનની વાત આપણને શ્રી અરવિંદે કરી હવે શ્રી અરવિંદ આખી જે કથા છે એ કથાની શરૂઆત કરે છે અને એમાં જેમાં આપણે પરમ દિવસે જે વાત કરી હતી કે અશોપતિના યોગથી આ શરૂઆત થાય છે રાજા અશોપતિ એને સંતાન હતો અને એ સંતાન પ્રાપ્તિને માટે એણે પોતે માતાની શ્રી મા ભગવતીની આરાધના કરી હતી અને મા ભગવતીની આરાધનાની અંદર અઢ વર્ષ સુધી એને પરમ બ્રહ્મ પરમ જપન એમ મહાભારતની અંદર લખેલું છે એ સાવિત્રી મંત્રનો જાપ કર્યો એ સાવિત્રી મંત્રની આહુતિઓ એણે આપી અને મહાભારતની અંદર લખ્યું છે કે એક લાખ આહુતિઓ એણે આપી નેચરલી અઢ વર્ષ થાય ને તો એ એ એ જે જે એ જે અશ્વપતિનું જે એ યોગ છે અશ્વપતિની જે આરાધના છે સંતાન પ્રાપ્તિ માટેની એ સંતાન પ્રાપ્તિ માટેની અરાઢ વર્ષની જે યાત્રા છે એ યાત્રાને શેરબિંદે અરાડ સર્ગોની અંદર આપણી સમક્ષ મૂકી આપી છે પંદર સર્ગો બીજા બીજા પર્વના અને ત્રણ સર્ગો આ પ્રથમ પર્વના એમ કરીને અરાળ સર્ગોની અંદર આપણને અરાઢ જે વર્ષની એની જે આરાધના છે એ આરાધનાનું બયાન નિરૂપણ આપણને કર્યું છે પણ અશ્વપતિએ જે આરાધના કરી હતી તે તે જમાનાની અંદર જે એણે આરાધના કરી હશે તે આજે શ્રી અરવિંદે જે આરાધના પોતાના ચાલીસ વર્ષની અંદર પોંડિચેરી આશ્રમની અંદર કરી અહીં વડોદરાથી શરૂઆત કરી અને વડોદરાની અંદર એમને એમની નિર્વાણની પ્રાપ્તિ થઈ કલકત્તાની અંદર અલીપુર જેલની અંદર એમને શ્રી કૃષ્ણના દર્શન થયા અને ત્યાર પછીથી જે એમને અનેક પ્રકારના સાક્ષાત્કારો અને અનેક પ્રકારની સિદ્ધિઓને ઊંચાને ઊંચા ભૂમિકાઓ ઉપર જે આરોહણ એમણે કર્યું અને જે જે શક્તિઓને પોતે ઉતારી લાગ્યા તે તે શક્તિઓનું જે આખી એ બયાન એનું આખું એ ઓટોબાયોગ્રાફિકલ ડોક્યુમેન્ટ આપણે એમ કહીએ તે આપણને આ અરાડ સર્ગોની અંદર મળે છે અરાળથી મા ભગવતીના પર્વના પણ ચાર સર્ગો આપણે લઈએ તો અરાળને ચાર બાવીસ સર્ગોની અંદર આ વસ્તુ આપણને મળે છે એટલે પ્રથમ ભાગ સાવિત્રીનો છે તે આ બે સર્ગો જે ઉપોદઘાતના સર્ગો છે જે ઇન્ટ્રોડક્શનના સર્ગો છે એ સર્ગોને બાદ કરીએ તો બાવીસ સર્ગોની અંદર અશ્વપતિનો યોગ આપણને જોવા મળે છે તો એ આ એ સર્ગની આપણે શરૂઆત કરીએ એ વર્લ્ડ ડિઝાયર કમ્પેર હર મોર્ટલ બર્થ સાવિત્રીનો જન્મ થયો સાવિત્રીની વાત કરે છે તો સાવિત્રીનો જન્મ શી રીતે થયો તો કે એ વર્લ્ડ ડીઝાયર આ વિશ્વની આકાંક્ષા વિશ્વની જંખના એ વિશ્વની જંખનાએ સાવિત્રીને જન્મ આપ્યો સાવિત્રીને આપણે ફરીથી યાદ કરીએ સાવિત્રી એ સૂર્યની પુત્રી છે અને કાલે આપણે વાત કરી હતી કે સૂર્ય એ મહરલોકનું પ્રતિક છે એ અતિમાનસ શક્તિનું પ્રતિક છે અને એ સૂર્યની પુત્રી રૂપે મનસમાંથી સિદ્ધો આવતો શબ્દ છે શ્રી ઇઝ અ પાવર દેટ હેઝ ડિસેન્ડેડ ફ્રોમ ધી અતિમાનસિક શક્તિ એ અતિમાનવ શક્તિમાંથી ઉતરી આવેલી એ સૂર્યની પુત્રી સાવિત્રી એ સાવિત્રીનો જન્મ આ પૃથ્વી પર થયો તે શાને કારણે થયો વર્લ્ડ ડિઝાયર કમ્પેલ્ડ હર મોર્ટલ બર્થ આ વિશ્વની જે આકાંક્ષા વિશ્વની જંખના વિશ્વની જંખના શું છે એ વાત પણ અત્યારે કરી લઈએ ફરી પાછળ આપણે આવશે ત્યારે ફરી નહીં કરવી પડે વોટ ઇઝ વર્લ્ડ ડિઝાયર આપણે એમ કહીએ કે આ પૃથ્વી આ પૃથ્વી તો એક બ્રહ્માંડની અંદર આ અવકાશની અંદર એક ફરતો ગોળો છે જે સૂર્યની આસપાસ ફરે છે અને એની ઉપર આ ઉત્ક્રાંતિ થઈ છે એની અંદર માનવ છે અને માનવે આ સભ્યતા રજૂ કરી છે અને એ સભ્યતાની અંદર ક્યારે એનો વિનાશ થશે એ ખબર નથી આ બ્રહ્માંડની અંદર આ સૂર્યમાળાનું સ્થાન કેટલું અને એ સૂર્યમાળાની અંદર આ પૃથ્વીનું સ્થાન કેટલું અને આ પૃથ્વીના વિશાળ અવકાશની અંદર માનવનું સ્થાન કેટલું અને માનવે ઊભી કરેલી સભ્યતાનું સ્થાન કેટલું એનું કોઈ એની કોઈ સિગ્નિફિકન્સ નથી પણ આપણે આપણા પુરાણોની વાત કરીએ આપણા જે ગૂઢ રહસ્યો છે એ રહસ્યોની વાત કરીએ તો આ પૃથ્વી જે આ પૃથ્વીનો ઉપગ્રહ જે સૂર્યમાળાની અંદર છે એ તો એનું બાહ્ય ભૌતિક રૂપ છે પણ પૃથ્વી એ એક એનું આધ્યાત્મિક રૂપ છે જેને શ્રીમદ ભાગવતની અંદર એમ કહેવામાં આવ્યું કે એ પૃથ્વી જ્યારે પૃથ્વી ઉપર પાપ વધી જાય છે ત્યારે એ પરમાત્માની આરાધના કરે છે અને પરમાત્માની આરાધના કરી અને પરમાત્માનાને અવતાર લેવા માટે એ કમ્પેલ કરે છે પરમાત્માને અવતાર લેવાને માટે અનુનય કરે છે પ્રાર્થના કરે છે અને એની પ્રાર્થના સાંભળી અને શ્રી કૃષ્ણ ભગવાન અહીં પૃથ્વી ઉપર આવીને અવતરે છે અને અવતરી અને આ દુષ્ટોનો નાશ કરે છે એ પૃથ્વીની પ્રાર્થના એ પૃથ્વી એ આધ્યાત્મિક અસ્તિત્વ છે એ પૃથ્વી એ આધ્યાત્મિક અસ્તિત્વ છે આ પૃથ્વી જે આપણે જોઈ રહ્યા છીએ જે પૃથ્વી સૂર્યમાળાની અંદર ભમે છે એ તો એનું બાહ્ય રૂપ છે પણ એનું એક આધ્યાત્મિક અસ્તિત્વ છે એનું સૂક્ષ્મ જગતોની અંદર એક આધ્યાત્મિક અસ્તિત્વ છે અને એ અસ્તિત્વ પરમાત્માની આરાધના કરી રહ્યું છે આજથી નહીં અનેક કાળથી અનેક યુગોથી એ પૃથ્વી પરમાત્માની આરાધના કરી રહ્યું છે શ્રી અરવિંદે એક કૃષ્ણનું કાવ્ય લખ્યું છે સોનેટ એ શ્રી કૃષ્ણના કાવ્યની અંદર શ્રી અરવિંદ લખે છે એટલાસ્ટ આઈ ફાઇન્ડ એ મિનિંગ ઓફ સોલ્સ બર્થ ઇન્ટુ ધીસ યુનિવર્સ ટેરિબલ એન્ડ સ્વીટ

ભયંકર અને સુમધુર આવા વિશ્વની અંદર આ પરમાત્માના અંશરૂપી આ જીવાત્માનો જન્મ કેમ થયો છે એનું રહસ્ય મને હાથ લાગ્યું છે આઈ એટ લાસ્ટ આઈ ફાઇન્ડ દ મિનિંગ ઓફ સોલ્સ બર્થ ઇન ટુ ધીસ યુનિવર્સ ટેરિબલ એન્ડ સ્વીટ આઈ હુ હેવ ફેલ્ટ ધી હંગ્રી હાર્ટ ઓફ અર્થ કોને મને મને એટલે કોને પ્રાપ્ત થયું છે કે જેણે મેં આ પૃથ્વીના હંગ્રી હાર્ટ ઓફ અર્થ આ પૃથ્વીના એક ભૂખ્યા એવા હૃદયને એસ્પાયરિંગ બિયોન્ડ હેવન ટુ ક્રિષ્ના સ્વીટ જે અનંતકાળથી આ વિશ્વની પાર આ સ્વર્ગની પાર પણ ગોલોકની અંદર રહેલા શ્રી કૃષ્ણ પરમાત્માની આરાધના કરી રહી છે આ પૃથ્વી એ પૃથ્વીના ભૂખ્યા હૃદયને મેં મારી અંદરમાં જોયું છે અને તેથી મને લાગે છે કે આ પૃથ્વી પર માનવ આત્માનો જન્મ શેને માટે થયો છે એનું રહસ્ય મને હાથ લાગ્યું છે વર્લ્ડ ડિઝાયર કમ્પેલ્ડ હર મોટલ બર્થ આ પૃથ્વી શ્રી માતાજી એમ કહે છે અને આપણે જાણીએ છીએ આપણે ત્યાં આ જ્ઞાન હતું અને એ જ્ઞાન પછીથી પશ્ચિમમાં ગયું એ જ્ઞાન પછી ગ્રીકમાં ગયું આપણે બધા એમ માનતા હતા કે આ જગ આ બ્રહ્માંડનું સેન્ટર પૃથ્વી છે પણ એ આધ્યાત્મિક સત્ય હતું એ આધ્યાત્મિક સત્ય એ રીતે હતું કે આપણે એમ માનીએ છીએ કે દેવોને પણ જો આ પ્રગતિ કરવી હોય તો એમને આ પૃથ્વી ઉપર આવીને જન્મ લેવો પડે એટલે કે આ એક પ્રગતિ કરવા માટેનું આખા બ્રહ્માંડની જો કોઈ સ્થળ હોય તો એ આ પૃથ્વી છે કારણ કે પૃથ્વી ઉપર જ પરમાત્માની આરાધના થઈ શકે છે પૃથ્વી ઉપર જ આપણી અંદર રહેલું સાયકિક બિંગ પરમાત્માની આરાધના કરી અને એને અહીં બોલાવી શકે છે અને અહીંયા આગળ આપણે પ્રગતિ કરી શકીએ છીએ તો આ બ્રહ્માંડની અંદર પરમાત્માની આરાધના જે આરાધનાની અભિપ્સા છે એ અભિપ્સાનો અગ્નિ આ પૃથ્વી ઉપર જીવંત છે એટલે બ્રહ્માંડની અંદર પોતાની અભિપ્સામાંથી પોતાની અભિપ્સામાંથી જે એક સર્જન કર્યું તે આ પૃથ્વી છે એમ શ્રી માતાજી કે છે અને એ અર્થની અંદર આ બ્રહ્માંડનું જીવંત કેન્દ્ર અભિપ્સા કરતું કેન્દ્ર એ આ પૃથ્વી છે આ જ્ઞાન આપણને હતું એટલે આપણે એને એક આધ્યાત્મિક સત્ય તરીકે માનતા હતા આ આધ્યાત્મિક સત્ય આપણે ત્યાંથી ગ્રીકમાં ગયું ગ્રીસની અંદર ગયું અને ગ્રીસે કારણ કે એમને આધ્યાત્મિકની સમજણ ના પડે એટલે એમણે એને એક એસ્ટ્રોનોમિકલ સત્ય માની લીધું અને એસ્ટ્રોનોમિકલ સત્ય માની લીધું અને કહ્યું કે આ પૃથ્વી તો સપાટ છે અને આ પૃથ્વી ઉપર આ પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર છે વગેરે વગેરે અને પછી ગેલીલીઓને જે આપણે એને એને શોધી કાઢ્યું કે આ પૃથ્વી સ્થિર નથી આ પૃથ્વીની આસપાસ બ્રહ્માંડ નથી ફરતું કારણ કે પૃથ્વી જો એનું કેન્દ્ર હોય તો પૃથ્વીની આસપાસ બ્રહ્માંડ ફરે છે એમ અર્થ થાય તો એને એસ્ટ્રોનોમિકલ સત્ય માની લીધું અને એ સત્ય માનવાને કારણે એ લોકોને પાછળથી વિજ્ઞાનનું સત્ય શોધી કાઢવું પડ્યું અને પછી એ આખું વિરુદ્ધ થયું તો એ પૃથ્વી એ બ્રહ્માંડની પોતાની પરમાત્માની અભિપ્સામાંથી બ્રહ્માંડની પરમાત્મા પ્રત્યેની અભિપ્સામાંથી આ પૃથ્વીનો જન્મ થયો છે અને પૃથ્વીએ પોતાની એ અનંતકાળની આરાધનામાંથી અને અનંતકાળની આરાધના અને પરમાત્માની અનુમતિ એ બંનેના સામંજસ્યથી એ બેનવા સમન્વયથી પોતાની અંદર માનવને જન્મ આપ્યો છે એ માનવ પૃથ્વીને માટે અભિપ્સાનું એક સાધન છે માનવ પૃથ્વીની અભિપ્સા માનવ દ્વારા કરે છે એ માનવ

માનવની અંદર આ અભિપ્સા રહેલી છે કે ધર્મ છે પરમાત્મા છે એક પરફેક્શન છે એ એ સર્વ વસ્તુઓને શોધી કાઢવા માટે એની અંદર એક શોધ છે એ શોધ ચાલી રહી છે એ શોધની અંદર એણે પોતાની અંદરથી અનેક મહાનુભાવોને જન્મ આપ્યો છે એક મહાન નેતાઓને જન્મ આપ્યો છે કે જે આ પોતાની શોધ છે એ શોધના અગ્રેસરો હોય વન ઇન ધ ફ્રન્ટ ઓફ ધ મેમોરિયલ ક્વેસ્ટ પ્રોટેગોનિસ્ટ ધ મિસ્ટિરિયસ પ્લે બ્રોડ ડાઉન ટુ હર્સ ડમ નીડ હર રેડિયન્ટ પાવર અને એ આ અશ્વતિનું વર્ણન અહીંયાગળી શરૂ થાય છે હીઝ વોઝ એ સ્પિરિટ દેટ સ્ટુપ્ટ ફ્રોમ લાર્જર સ્પીયર્સ ઇન્ટુ અવર પ્રોવિન્સ ઓફ એફિમોરલ સાઇટ એ કોલોનિસ્ટ ફ્રોમ ઇમ્મોર્ટાલિટી અશ્વપતિ કોણ હતો એ કોલોનિસ્ટ ફ્રોમ ઇમોર્ટાલિટી અમરત્વમાંથી આવેલો એ કોલોનિસ્ટ અને જે એક મહત્વની વાત શેરબિંદ અરવિંદ અહીંયાગડી કરે છે તે શું

અને માનવનું કર્મ એ અજ્ઞાનમાં રહેલું કર્મ છે એટલે પરમાત્મા એને વારંવાર પૃથ્વી પર મોકલે છે અને તેથી આપણે ભગવાનનું દેવું આપણું ભગવાનનું દેવું છે આપણે ભગવાનનું દેવું પૂરું કરવાનું છે પણ એ એક વાત છે બીજી બાજુ પરમાત્માનું પણ દેવું છે કારણ કે આપણે તો અમૃતત્વના પુત્રો છીએ આપણે અમૃતત્વના પુત્રોને આપણને પૃથ્વી ઉપર આ અજ્ઞાનની અંદર મૃત્યુના સકંજાની અંદર મોકલી દીધા છે અને મોકલી દીધા પછીથી એની એની સંભાળ રાખવાનું કે એને જીવંત રાખવાનું કે એને એ અભિપ્સાની અંદર કાયમ રાખવાનું કામ અને એની ફરજ એ પરમાત્માની છે એ પરમાત્માનું દેવું છે એ પરમાત્માનું મનુષ્ય જાતિને માટે આ પૃથ્વીને માટે દેવું છે અને એ દેવું પૂરું કરવા માટે આ મહાપુરુષો વારંવાર આ પૃથ્વી ઉપર આવી અને તપસ્યા કરે છે અને તપસ્યા કરી માનવ આત્માને આગળ લઈ જવા માટે મદદ કરે છે આ પરમાત્માનું આ પૃથ્વીને એને માનવજાતને દેવું છે એ દેવું પૂરું કરવા માટે આ અવતારી પુરુષો આવે છે અને એ અવતારી પુરુષોની અંદર આ સત્યવાન પણ આપણે અશ્વપતે અહીંયા આવ્યો છે અને અશ્વપતિ પણ એ પોતાના જન્મની અંદર એ આ પૃથ્વીનું પરમાત્માનું જે દેવું છે એ દેવું પૂરું કરવા માટે આવ્યો છે પેઇંગ હિયર ગોડ્સ ડેટ ટુ અર્થ એન્ડ મેન અ ગ્રેટર સનશીપ વોઝ ઇઝ ડિવાઇન રાઇટ હિઝ સોલ લીવડ એઝ ઇટર્નિટી ઇઝ ડેલિકેટ હિઝ માઇન્ડ વોઝ લાઈક એ ફાયર એસેલિંગ હેવન હિઝ વિલ એ હન્ટર ઇન ધ ટ્રેલ્સ ઓફ ટાઈમ હિ સોલ લીવડ એઝ ઇટર્નિટી ઇઝ ડેલિગેટ શાશ્વતીના એક પ્રતિનિધિ રૂપે એનો આત્મા અહીંયા જીવતો હતો એનો આત્મા એનું આત્મતત્વ એ ઇટર્નિટીના ડેલિગેટ તરીકે એક શાશ્વતીના એક પ્રતિનિધિ રૂપે અહીંયા અગ્નિ હતું હિઝ માઇન્ડ વોઝ લાઇક એ ફાયર એનું મન કહેવું હતું એક પ્રચંડ અગ્નિ જેવું પ્રચંડ અગ્નિજ્વાળા જેવું હતું એસેલિંગ હેવન જે સ્વર્ગ ઉપર આક્રમણ કરી શકે એક એવો અગ્નિ કે જે સ્વર્ગ ઉપર આક્રમણ કરી શકે એવું એનું 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 મન હતું એની એની બુદ્ધિ હતી હીઝ વિલ એ હન્ટર ઇન ધી ટ્રેલ્સ ઓફ લાઇટ એનું એની સંકલ્પ શક્તિ સી વિચાર હોય જ્ઞાન હોય બુદ્ધિ હોય બધું હોય પણ એની અંદર સંકલ્પ શક્તિ ના હોય એ વિચારને અને જ્ઞાનને કાર્યમાં પરિણત કરવાના માટેની જે શક્તિને સામર્થ્ય જોઈએ એ શક્તિને સામર્થ્ય સંકલ્પમાંથી આવે છે એ સંકલ્પમાં પણ એક પ્રકારની શક્તિ હોવી જોઈએ His will, a hunter in the trails of light. Prakashna Margani andar, a hunter. Any will, any andar. sankalpa Shakti kam kari The little plot of our mortality, touched by this tenant from the heights, became a playground of living infinite. A little plot of our mortality. apri pri nano sarko plot, touched by this tenant from the heights, became. એ પ્લેગ્રાઉન્ડ ઓફ લિવિંગ ઇન્ફિનિટ એ જીવંત અનંતતાનો એક પ્લેગ્રાઉન્ડ બની ગયો એ જીવન અનંતતાને માટે રમવા માટેનું એક સ્થાન બની ગયું આ સત્ય આપણે અશ્વપતિ અશ્વપતિની આખી વાત રજૂ કરે છે અશ્વપતિ પોતાનો યોગ શરૂ કરે છે અને એ યોગની અંદર એને અનેક પ્રકારના અનુભવો થાય છે અનેક સાક્ષાત્કારો પ્રાપ્ત થાય છે અને એ સાક્ષાત્કારો પ્રાપ્ત થતાં થતાં એ સિયર વોઝ બોર્ન એ શાઇનિંગ ગેસ્ટ ઓફ ટાઈમ એની અંદર એક સિયર એક ઋષિ એક ઋષિ એક ઋષિ જન્મ લે છે એ શાઇનિંગ ગેસ્ટ ઓફ ટાઈમ કાળની અંદર આવેલો એક ગેસ્ટ મહેમાન કાળની અંદર આવેલો એક મહેમાન તરીકે એક એક શાઇનિંગ હિઝ માર્ચ નાવ સોડ ઇન્ટુ એન ઇગલ્સ ફ્લાઇટ એની ગતિ એક ઇગલ્સ ફ્લાઇટ તરીકે એ માનવના મનમાંથી એ ઉર્ધ્વ ચેતનાઓમાં ગતિ કરે છે એ પોતે સાક્ષાત્કારોની અંદર દિવ્ય ચેતનાઓની અંદર આગળ વધે છે એ આગળ કેવી રીતે વધે છે જાણે ઈગલ ઈગલ પોતે એક આકાશની અંદર ઉડાન કરે અને ઉડાનની અંદર એનું એની ચેતના આગળને આગળ વધે તેમ એની ચેતના ઉર્ધ્વને ઉર્ધ્વમાં જાય છે હી મેડ ઓફ મેરિકલ એ નોર્મલ એક્ટ એન્ડ ટર્ન ટુ એ કોમન પાર્ટ ઓફ ડિવાઇન વર્ક્સ

He made a miracle a normal act and turned to a common part of divine works. It is a very long story. In hands sustained by a transfiguring might, he caught up lightly like a giant's bow, left slumbering in a sealed and secret cave, the powers that sleep unused in man within. Sri <coughs> Ramachandraji, Shiv Janu Dhanushya to, e Shiv Janu kevu જૂનું થઈ ગયેલું કટાઈ ગયેલું એવું ધનુષ્ય હતું એ ધનુષ્યને રામ કોઈ એને ઉપાડી શકતું નહોતું ઘણા રાજાઓએ એ એને ઇવન એને અડકી શકતા નહોતા એને ઊંચું કરી શકતા ન હતા રામચંદ્રજીએ એને બહુ ઇઝીથી બહુ સામાન્ય રીતે એને ઉચકી લીધું અને એને એનો ટંકારવ કર્યો અને ટંકારવ કર્યો એ ધનુષ્ય તૂટી ગયું આ રામાયણની વાત છે એ કહે છે હી ઇન હેન્ડ સસ્ટેઇન બાય એ ટ્રાન્સફિગરિંગ માઇટ હી કોટ ઓફ લાઇટલી લેખાય જાયન્ટ્સ બાઉ લેટ્સ લમ્બરિંગ ઇન એ સીલ્ડ એન્ડ સિક્રેટ કેવ ધી પાવર દેટ સ્લીપ અનયુઝ ઇન મેન વિદ ઇન માણસની અંદર જે અવચેતન રહેલું છે એ અવચેતનની ગુફાઓની અંદર અનેક જેવી શક્તિઓ રહેલી છે એ શક્તિઓ જાણે કે અનયુઝ જૂની થઈ ગયેલી કટાઈ ગયેલી એવી શક્તિઓ ત્યાં પડેલી છે એ શક્તિઓ રૂપી જે જે બાણ છે જે ધનુષ્ય છે એ ધનુષ્યને રાજા અશોપતિએ જાણે એક લાઇટલી એક સામાન્ય રીતે પકડી લઈને એને ઉઠાવી લે એવી રીતે એ અવચેતન અવસ્થામાંથી એને ઉઠાવી લીધું અને એમાંથી એણે એ શક્તિને પ્રાપ્ત કરી હી ઓલ્ડ ધી હાઉસ ઓફ અનડિવાઇડેડ ટાઈમ અનડીવાઇડેડ ટાઈમ જ્યાં પાસ્ટ પ્રેઝન્ટ અને ફ્યુચર એ એકી સાથે રહે છે ત્રિકાળ દ્રષ્ટિએ પ્રાપ્ત કરી આપણે સામાન્ય પરિભાષાની અંદર જ વાત કરીએ તો હી ઓન્ડ ધી હાઉસ ઓફ અનડીવાઇડેડ ટાઈમ એક ત્રિકાળ દ્રષ્ટિ ત્રિકાળ દ્રષ્ટિનું જે એક સર્જન છે એ ત્રિકાળ દ્રષ્ટિનું સર્જન એને પ્રાપ્ત કર્યું હી ઓન્ડ ધી હાઉસ ઓફ અનઅનડીવાઇડેડ ટાઈમ પણ આ જ્યારે આ પ્રકારના યોગની શરૂઆત થતી હોય છે અને યોગ જ્યારે માણસ કરતો હોય છે ત્યારે એની અંદર બે પ્રકારની ગતિઓ થાય છે એક વખત એ આરોહણ કરે છે એને ઘણી બધી શક્તિઓ પ્રાપ્ત થાય છે એ ચેતનાના ઉર્ધ્વ ચેતનાની ભૂમિકાઓ ઉપર આરોહણ કરે છે પણ એ કાયમ ત્યાં રહી શકતો નથી અને પછીથી એ નીચે આવે છે અને નીચે આવે છે તે વખતે જાણે એમ લાગે કે એને આ શક્તિઓ પ્રાપ્ત હતી કે કેમ સાધકે શ્રી અરવિંદને એક કમ્પ્લેન કરી ફરિયાદ કરી કે હે પ્રભુ મારી સા આરાધના આરાધના કેટલા બધા દિવસથી બંધ થઈ ગઈ છે અને એને આગળ ચાલતી જ નથી જાણે કે બિલકુલ બંધ થઈ ગઈ હું એમ કે સામાન્ય માણસ થઈ ગયો છું એ આરાધના આગળ સાધના આગળ ચાલતી જ નથી શ્રી અરવિંદ કહે છે કે તારા કરતાં મારી સાધના જ્યારે ઘણી બધી આગળ વધી ગઈ હતી ત્યારે છ મહિના સુધી મારી આ સાધના બંધ થઈ જતી હતી પણ તે વખતે શાંતિ રાખી અને એ શક્તિને પાછી બોલાવી જોઈએ અને એ શક્તિને પાછી બોલાવીએ તો પછી આવા જે પીરિયડ આવતા હોય છે વચ્ચે વચ્ચે એ પીરિયડો બંધ થઈ શકે છે ગીતાની અંદર આપણને કહ્યું કે શુક્લકૃષ્ણ ગતિ હે તે જગત શાશ્વતે મતે એ કયા યાત્યના વૃત્તિ મનયા વર્તતે પુનઃ એ ગતિની જે વાત છે એ એનો એની વધ સુદ અને વધ અને એ જે વાતો છે તે આ પ્રકારની વાત છે કે માણસ ઉર્ધ્વ ચેતનાઓ પર આરોહણ કરે છે પણ એને પચાવવા માટે એને અંતરની અંદર ઉર્ધ્વજ અંતરની ચેતનાઓમાં લઈ જવા માટે અને ત્યાં એને સ્થિર કરવા માટે બાહ્ય ચેતનાને સસ્પેન્ડ કરવી પડે છે અને એટલા માટે એ સાક્ષાત્કારો એ અનુભૂતિઓ પ્રાપ્ત થાય એ અનુભૂતિઓ પ્રાપ્ત થયા પછી એના ઉપર એક પડદો પડી જાય છે અને એ પડદો પડ્યા પછીથી એ અનુભૂતિઓ અંદર ઊંડે ઉતરે છે અને જ્યારે એ ઊંડે ઉતરે છે અને ઊંડે ઉતરીને પોતાનું એક સર્જન કરે છે ત્યારે જાણે બાહ્ય ચેતનાની અંદર એક વેક્યુમ ઊભું થાય છે બાહ્ય ચેતનાની અંદર એક જાણે પડદો પડી જાય છે અને તે વખતે આપણને એમ લાગે છે કે આ સાધના હવે આગળ ચાલતી નથી પણ ખરેખર તો એ અંદર કાર્ય ચાલી રહ્યું હોય છે અને આ પ્રકારે શુક્લ કૃષ્ણ ગતિ શુક્લ એટલે જ્યારે આપણે આ આગળ વધતા હોઈએ જ્યારે આપણી બાહ્ય ચેતનાની અંદર આપણને પ્રાપ્ત થતું હોય અને કૃષ્ણ ગતિ એટલે આપણી અંદર એ જ્યારે અંદર ઊણે ઉતરી જાય અને આગળ એક પડદો પડી જાય કે જેથી કરીને એ પોતે પોતાની જાતે પોતાની શક્તિ અંદર એની એની એક સ્થિરતા ઊભી કરે એની અંદર એક નવું સર્જન ઊભું કરે આ શુક્લ કૃષ્ણ ગતિ એ હંમેશા યોગની અંદર ચાલતી હોય છે અને એ યોગની સામાન્ય ઘટના છે એ શ્રી અરવિંદ અહીંયા વાત કરે છે ત્યાર પછીથી આગળ જે એક પેસેજ એક સરસ સુંદર પેસેજ આવે છે અને તે એ છે ઓફ્ટ ઇન્સ્પિરેશન વિથ અ લાઇટનિંગ ફિટ આડત્રીસમું પાન છે એ સડન મેસેન્જર ફ્રોમ ધી ઓલ સિંગ ટોપ્સ ટ્રાવર્સ ઇઝ સાઉન્ડલેસ કોરિડોર્સ ઓફ હિઝ માઇન્ડ બ્રિંગિંગ હર રિધમિક સેન્સ ઓફ હિડન થિંગ્સ આ ચેતના જ્યારે ઉર્ધ્વમાં આરોહણ કરે છે ત્યારે એ શિરવિંદે આપણને વાત કરી છે કે કેવળ નિરંજન નિરાકાર એવું નિર્વાણ નિરંજન નિરાકારનો અનુભવ અને એનો સાક્ષાત્કાર એ નિર્વાણ એ એક જ કેવળ સાક્ષાત્કાર નથી પણ ડાયનેમિક એક ક્રિયાશીલ આધ્યાત્મિકતા એક ડાયનેમિક પાવર પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે અને ડાયનેમિક પાવર પ્રાપ્ત કરવાને માટે આપણી જે મન જે એનું કરણ છે એ કરણ એની ઉર્ધ્વ ભૂમિકાઓ ઉપર આધ્યાત્મિક ભૂમિકાઓ ઉપર આરોહણ કરી શકે છે અને એના નામ આપણને આપ્યા છે હાયર માઇન્ડ ઇલ્યુમિન માઇન્ડ ઇન્ટ્યુટિવ માઇન્ડ અને ઓવર માઇન્ડ આ પ્રકારની ચાર ડાયનેમિક માઇન્ડના ભૂમિકાઓ આપણને ગણાવી છે અને એ ભૂમિકાઓ પર જ્યારે માણસ આરોહણ કરે ત્યારે એને નિરંજન નિરાકાર કે નિષ્ક્રિય બ્રહ્મ એની વાત નથી સમજાતી પણ આ બ્રહ્માંડની અંદર આ સમગ્ર વિશ્વની અંદર પરમાત્માનો અનુભવ થાય છે અને વિશ્વની અંદર પરમાત્માને પોતાની અંદર પરમાત્મા વિશ્વની અંદર પરમાત્માની એકતાને પોતાની અંદર સર્વની એકતા આ પ્રકારની અનુભૂતિ સાક્ષાત્કાર સાક્ષાત્કારને પ્રાપ્ત થાય છે એની અંદર જે ઉર્ધ્વમન આલોકિત મન હાયર માઇન્ડ ઇલ્યુમિન માઇન્ડ અને ઇન્ટ્યુટિવ માઇન્ડ અંતઃપ્રજ્ઞાનું પ્રજ્ઞાનું ઇન્સ્પિરેશન એ ઇન્સ્પિરેશન એ રામકૃષ્ણ પરમહંસને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી આખી એ વૈદિક યુગ એને ઇન્સ્પિરેશન ઇન્ટ્યુશનનો યુગ આપણે કહીએ છીએ એ ઇન્ટ્યુશનના યુગના છેક છેલ્લા સમાહર્તા એ રામકૃષ્ણ પરમહંસ હતા આ એક કથા આપણે સમજવા જેવી છે આ કથા છે એક ઘટના છે અલીપુર જેલની અંદર શેરવિંદ હતા અને અલીપુર જેલની અંદર શેરવિંદ પોતે પોતાના શબ્દોની અંદર લખેલું છે કે વિવેકાનંદનો અવાજ એમને પંદર દિવસ સુધી એમને સંભળાતો હતો અને વિવેકાનંદે એમને અમુક જ્ઞાન આપતા હતા શેરવિંદ એ શું જ્ઞાન છે એની પણ વાત કરી છે એ આખી વાત હું વિસ્તારથી કહું છું આ આટલા માટે કે કેટલીક વસ્તુઓની અંદર આપણને ગેરસમજ હોય છે અને એ ગેરસમજ દૂર થાય એટલા માટે આ વસ્તુની સ્પષ્ટતાની જરૂરિયાત છે વિવેકાનંદનો અવાજ એમને સંભળાતો હતો અને વિવેકાનંદને જે વિષય ઉપર જે કહેવાનું હતું એ કહેવાનું પૂરું થયું પંદર દિવસની અંદર ત્યાર પછી એ અવાજ બંધ થઈ ગયો શ્રી કહે છે કે વિવેકાનંદને પણ આ જ્ઞાન એ જ્યારે શરીરમાં હતા ત્યારે એમને નહોતું વિવેકાનંદને પણ આ જ્ઞાન જ્યારે શરીરમાં હતા ત્યારે નહોતું પણ એ ત્યાર પછી જ્યારે શરીર છોડીને ગયા ત્યાર પછી આ જ્ઞાન એમને પ્રાપ્ત થયું અને એ જ્ઞાન એ મને આપતા ગયા આ શું જ્ઞાન હતું એની પણ વાત રીતે લખી છે પણ એ રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી આપણે જો એ વાત ઉકેલી નાખીએ એ પ્રસંગોને આપણે યાદ કરીએ તો આપણને ખ્યાલ છે કે રામકૃષ્ણ પરમહંસ જ્યારે શરીર છોડવાના હતા ત્યારે એમણે વિવેકાનંદને બોલાવીને કહ્યું કે હવે હું તને મારી બધી સમૃદ્ધિ તને આપી દેવા માગું છું એટલે એને બોલાવીને એને એમને સમાધિમાં લઈ ગયા એમને હૃદયમાં સ્પર્શ કર્યો અને એ સ્પર્શ કરી અને એને સમાધિમાં લઈ ગયા અને સમાધિમાં લઈ જઈ અને પોતાની બધી જ શક્તિ પોતાનો આખો એ ટ્રેઝર એમને આપી દીધો અને કહ્યું કે હવે હું ફકીર થઈ ગયો મેં તેને મારો બધો ટ્રેઝર આપી દીધો મેં મારી તેને બધી સમૃદ્ધિ આધ્યાત્મિક સમૃદ્ધિ મેં તેને આપી દીધી પણ એ આધ્યાત્મિક સમૃદ્ધિ જે ખજાનો મેં તેને આપ્યો એની ચાવી મારી પાસે રહેશે તારે જે કામ કરવાનું છે એ કામ કરીને તું જ્યારે મારી પાસે આવીશ ત્યારે એ ચાવી હું તને આપીશ શ્રી અરવિંદ કહે છે અને રામકૃષ્ણ પરમહંસનો જે આ પ્રસંગ છે એ પ્રસંગની સાથે બિલકુલ સુમેળ જામે છે રામકૃષ્ણ પરમહંસ જાણતા હતા કે વિવેકાનંદને એક બાહ્ય કાર્ય કરવાનું છે વિશ્વની અંદર આધ્યાત્મિકતા પ્રસરાવવાને માટે એક ભારતના એક પ્રતિનિધિ રૂપે એમણે પાર્લિયામેન્ટમાં પાર્લામેન્ટ ઓફ બ્રિટિજનની અંદર જવાનું છે આ વિશ્વની અંદર આધ્યાત્મિકતા ભારતીય આધ્યાત્મિકતાનો પ્રચાર કરવા માટે એમનું એ જે જીવન કાર્ય છે એ જીવન કાર્યને માટે એમને આ આધ્યાત્મિક સમૃદ્ધિ અત્યારે આપી શકાય એમ નથી જો એ આધ્યાત્મિક સમૃદ્ધિનો ખજાનો એમને હું અત્યારે આપી દઉં તો એ આ કાર્ય કરશે નહીં એ કાર્ય એ કરી શકશે નહીં માટે એમને એમની પાસેથી એ વિથેળ રાખવામાં આવે છે અને જ્યારે પોતે એ કાર્ય કરી અને વિવેકાનંદ જ્યારે ફરી પાછા પોતાનું શરીર છોડી અને રામકૃષ્ણ પરમહંસ પાસે જાય છે ત્યારે એમને આ આ આપવામાં આવે છે આ ખજાનો શું છે શ્રી અરવિંદે પોતે લખેલું છે શ્રી અરવિંદે પોતે લખેલું છે કે આ ખજાનો શું છે તો કે એ ખજાનો એ છે કે ઇન્ટ્યુટિવ માઇન્ડ જે અંતઃપ્રજ્ઞાની શક્તિ છે એ અંતઃપ્રજ્ઞાની શક્તિ એ રામકૃષ્ણ પરમ પરમસિદ્ધિ હતી કારણ કે પોતે અભણ હતા પોતાને કોઈ જ્ઞાન નહોતું છતાં પણ એ આધ્યાત્મિક સમૃદ્ધિઓનું જ્ઞાન પોતાને પ્રાપ્ત હતું શ્રી અરવિંદે બહુ સુંદર વાત લખી છે કે જ્યારે કેશવચંદ્ર સેન શ્રી કૃષ્ણ શ્રી રામકૃષ્ણ પરમહંસના ચરણોની અંદર પડે છે એમનું એમનું શિષ્યત્વ સ્વીકારે છે ત્યારે પશ્ચિમની સભ્યતા પશ્ચિમની સભ્યતા એટલે આ બુદ્ધિની સભ્યતા આ રીઝનની સભ્યતા આ ઇન્ટેલિજન્સની સભ્યતા એ સભ્યતા અભણ એવા રામકૃષ્ણ પરમહંસ અને એ જેના પ્રતિનિધિ છે એવા ભારત દેશની આધ્યાત્મિકતાને શરણે આવે છે બુદ્ધિની સમૃદ્ધિ ની શરણે આવે છે આ વિશ્વનું મહાન બનાવે છે એ એ જ્ઞાન રામકૃષ્ણ પરમહંસ સાથે હતું એમણે સર્વ આધ્યાત્મિક સમૃદ્ધિ જ્યારે વિવેકાનંદને આપી ત્યારે આ ઇન્ટ્યુશનના જ્ઞાનની સર્વ શક્તિ એમણે રામકૃષ્ણ વિવેકાનંદને આપી અને એ વિવેકાનંદે શ્રી અરવિંદ જ્યારે અલીપુર જેલમાં હતા ત્યારે આ જ્ઞાન એમણે શ્રી અરવિંદને આપ્યું એ જ્ઞાન શું હતું તો કે એ હતું કે બુદ્ધિની જે ગતિવિધિઓ છે બુદ્ધિની જે કાર્ય કરવાની પદ્ધતિ છે અને ઇન્ટ્યુશનની જે કાર્ય કરવાની પદ્ધતિ છે એ જુદી છે એ બેને છૂટા કેવી રીતે પાડી શકાય ઇન્ટ્યુએશનને ઓળખવું કેવી રીતે બુદ્ધિને કેવી રીતે ઓળખવું જ્યારે ઇન્ટ્યુશન આપણા મનની અંદર આવે છે ત્યારે આપણી બુદ્ધિ એની સાથે ભળી જાય છે અને પછી જાણે ઇન્ટ્યુશન રૂપે આપણી સમક્ષ રજૂ થાય છે તો આપણી બુદ્ધિની જે ગતિવિધિઓ છે એમાંથી ઇન્ટ્યુશનની ગતિવિધિઓને કેવી રીતે છૂટી પાડવી અને આ બુદ્ધિની જે સામાન્ય ગતિવિધિઓ છે એને કેવી રીતે છૂટી પાડવી એનું જ્ઞાન વિવેકાનંદે શ્રી અરવિંદને આપ્યું અને ત્યાર પછી જ્યારે એ શ્રી અરવિંદ ચંદ્રનગરમાં ગયા ત્યાં આગળ એમને આ વેદની જે દેવીઓ છે આ ઇન્ટ્યુશનની દેવીઓ છે એ દેવીઓ કોણ તો કે ઈળા મહિ ભારતી સરસ્વતી શર્મા અને દક્ષિણા આ દેવીઓના એમને જ્ઞાન પ્રાપ્ત થયા આ દેવીઓના દર્શન થયા અને એ દેવીઓના નામ એમને અંદરથી જાગ્રત થયા અને એ એ પોતાના અનુભવને એ સાક્ષાત્કારને પ્રાપ્ત એને એને કન્ફર્મ કરવા માટે એ કોઈ યોગશાસ્ત્રના પુસ્તકોને એમ એમણે જોયા પણ એ યોગશાસ્ત્રની અંદર યોગશાસ્ત્રના પુસ્તકોની અંદર એમને આનું કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું નહીં એટલે એમને એને રવા દીધા પછી જ્યારે એ ગયા ત્યાં આગળ જ્યારે એમને વેદને અભ્યાસ હાથમાં હાથમાં લીધો ત્યારે એમને આ જ્ઞાન પ્રાપ્ત થયું કે આ તો ભાઈ વેદની દેવીઓ છે મહી ભારતી ઈળા સરસ્વતી શર્મા અને દક્ષિણા આ ઇન્ટ્યુશનની દેવીઓ છે આ એમના પ્રત્યેકના એક એક કાર્યો છે વોટ આર ધીઝ વર્ક્સ ધીઝ વર્ક્સ આર ધી પાવર ઓફ રેવલેશન એક કોઈ ઉદઘાટન કરવું એક વિશાળ સત્યનું ઉદઘાટન કરવું એ ઇટ ઇઝ અ પાવર ઓફ રેવલેશન ધી પાવર ઓફ રેવલેશન ઇઝ ધ પાવર ઓફ મહી અને ભારતી વિશ્વ વિશાળ સત્યનું જે ઉદઘાટન કરી શકે એ મામ મહી અને ભારતીનું કામ છે અને એ ભારતી દેવી આ ભારત દેશની એક એક જેને આપણી દેવી કહીએ ભારત દેશની દેવી છે અને એનામાંથી આ ભારતનું નામ પડ્યું છે ભારત દેશનું નામ આ ભારતી ઉપરથી પડ્યું છે મહી અને ભારતી એ ભારત દેશનું લક્ષણ છે વિશાળ સત્યોને પોતાની અંદર રાખી શકે અને વિશાળ સત્યોનું એક એનું 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 જ્ઞાન પ્રાપ્ત કરી શકે એ મહી અને ભારતીની લક્ષણા છે ઇટ ઇઝ ધ પાવર ઓફ રેવેલેશન ઈલા ઇઝ અ પાવર ઓફ ઇન્સ્પિરેશન સરસ્વતી ઇઝ અ પાવર ઓફ ઇન્ટ્યુશન શર્મા એ શર્મા એ એ એક ઇન્ટ્યુશનની એવી શક્તિ છે કે જે બધે જઈ શકે છે જે અજ્ઞાનમાં અવચેતનમાં અને સામાન્ય મનની અંદર જઈ શકે છે ત્યાં જઈ અને ત્યાંથી એક જ્ઞાન ત્યાંથી એક એક ઇટ ઇઝ કોલ્ડ એ હાઉન્ડ ઓફ હેવન સ્વર્ગીય કુત્રી કહેવામાં આવે છે શર્મા એ શર્મા શું કાર્ય કરે છે પણીઓના ઘરમાં પણીઓના વાડાઓમાં જઈને ત્યાંથી ઇન્ફોર્મેશન લઈ આવે છે આઈબી આપણે આ ઇન્ટેલિજન્સ બ્યુરોની માફક કે ત્યાં આગળ ગાયોને અમે પૂરી દીધી છે અને એ એ એ જ્ઞાન લાવી અને ઇન્દ્રને અને આને આપે છે એ શર્મા એ ઇન્ટ્યુટિવ પાવર અને દક્ષિણા દક્ષિણા ઇઝ અ પાવર ઓફ ડિવાઇન ડિસર્નમેન્ટ ડિવાઇન ડિસ્ક્રિમિનેશન વેદની અંદર દક્ષિણાનો અર્થ આ થાય છે બ્રાહ્મણોને દક્ષિણા આપીએ છીએ એ દક્ષિણા નહીં દક્ષ પ્રજાપતિનો અર્થ આ થાય છે ઇટ ઇઝ એ ડિસર્નમેન્ટ ઇટ ઇઝ એ ડિવાઇન એનો ડિવાઇન ડિસર્નમેન્ટ ડિવાઇન ડિસ્ક્રિમિનેશન એ સાચું અને ખોટું ઇન્ટ્યુશન કહ્યું અને બુદ્ધિની શક્તિ કહી એ બેને છૂટા પાડવાની જે દાક્ષ દાક્ષિણ્ય કેપેસિટી કૌશલ્ય એ દક્ષિણા છે ઇટ ઇઝ એ પાવર ઓફ ડિવાઇન ડિસર્નમેન્ટ આ ચાર દેવીઓ એ ઇન્ટ્યુશનની દેવીઓ છે જે મનના જે વ્યાપારો છે એ મનના વ્યાપારોને એક વિશાળ ફલક ઉપર એક આધ્યાત્મિક ફલક ઉપર મૂકી આપી શકે છે ઇટ ઇઝ એ પાવર ઓફ રેવેલેશન પાવર ઓફ ઇન્સ્પિરેશન પાવર ઓફ ઇન્ટ્યુશન પાવર ઓફ ડિવાઇન ડિસ્ક્રિમિનેશન એ બુદ્ધિની જે ચાર શક્તિઓ છે જે બુદ્ધિની ચાર શક્તિઓ છે મનની ચાર શક્તિઓ છે એ મનની ચાર શક્તિઓને આ ઇન્ટ્યુશનની ચાર શક્તિઓ દ્વારા જો રિપ્લેસ કરવામાં આવે અને ભારત દેશ કેમ આગળ વધી રહ્યો છે અત્યારે નોલેજ સોસાયટી તરીકે એની પાછળનું રહસ્ય શું છે કેમ બિલ ક્લિન્ટનને કહેવું પડે છે કે તમે ભણો એમના છોકરાઓને મેં યુનિવર્સિટીમાં ગયા ત્યારે એમને કહેવું પડ્યું કે તમે ભણો નહીંકર આ ભારત દેશના જે બધા આ સોફ્ટવેર એન્જિનિયરો છે ને એ તમારા ઉપર રાજ કરશે કેમ એમને એવું કહેવું પડે છે એમને ખબર પડી ગઈ છે કે આ શું છે એમને એ શોધે છે હજુ કે આ ભારત દેશની પ્રજાની અંદર એવું શું છે કે આ અત્યારે બધે વિશ્વના ઉપર પોતાનું સામ્રાજ્ય જમાવવા માટે આગળ વધી રહ્યા છે શું છે એવું એ આ છે આપણી બુદ્ધિની પાછળ આપણી જે જ્ઞાન છે જે બાહ્ય બુદ્ધિની જે વ્યાપારો છે એ વ્યાપારોની પાછળ આ ઋષિમુનિઓએ દેવો ઋષિમુનિઓએ અનેક સંસ્કૃતિ દ્વારા આપણી અંદર આધ્યાત્મિક શક્તિનું નિર્માણ કરેલું છે એ આધ્યાત્મિક શક્તિની જે ઇન્ટ્યુટિવ પાવર છે એ ઇન્ટ્યુટિવ પાવર આ બુદ્ધિની શક્તિની પાછળ કામ કરી રહ્યો છે આપણને આપણને ખબર હોય કે ના હોય આપણે એને સ્વીકારીએ કે ના સ્વીકારીએ આ શક્તિ આપણી અંદર કામ કરી રહી છે છૂપે છુપે છૂપી રીતે પણ અને એ રીતે કામ કરી રહી છે એ બુદ્ધિને દોરે છે અને બુદ્ધિને દોરે છે માટે એ નોલેજ પાવર તરીકે આજે વિકસી રહ્યો છે અને એ હવે અત્યારે ભારત અને ચાઈના એ બેની સામે જ એક્સ્ટ્રા પોઝિશનમાં મૂકી આવ્યો છે એક સામે મૂકી આપ્યા છે આ વિશ્વ નિર્માણની જે જે નિર્માણ છે આખું એ નિર્માણ જે ભાવિની અંદર થવાનું છે એની આખી તૈયારી આ પૃથ્વી ઉપર અત્યારે થઈ રહી છે આ ઇન્ટ્યુશનનો પાવર છે આ ઇન્ટ્યુશનની શક્તિ છે આ એક અંતસ્ફુરણાની શક્તિ છે આ અંતસ્ફુરણાની શક્તિ આપણી અંદર જ્ઞાન આપે છે અને એનું વર્ણન આખું એ આ પેસેજની અંદર કરવામાં આવ્યું છે કે અશ્વપતિએ આ ઇન્ટ્યુશનની શક્તિ દ્વારા એને કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત થયું એટમની અંદર જે જ્ઞાન ભરેલું છે એ ઇન્ટ્યુશનનું જ્ઞાન છે કીડા મંકુળા અને અને પશુ પક્ષીઓની અંદર જે જ્ઞાન પડેલું છે જેને ઇમ્પલસીસ કહીએ ઇન્સ્ટિંગ કહીએ એ ઇન્સ્ટિંક્ટ ઇઝ નથિંગ બટ ધી મેનિફેસ્ટેશન ઓફ ધીઝ ઇન્ટ્યુશન એટ ધી વાઇટલ લેવલ એટ ધી પ્રાણીક લેવલ મનુષ્યની અંદર જે બુદ્ધિ છે એ બુદ્ધિની પાછળ તમે જુઓ સાયન્ટિસ્ટો પણ પોતે કબૂલ કરશે અને આપણે બધા પણ કબૂલ કરીએ છીએ કે આપણી બુદ્ધિ અનેક પરિશ્રમો કરીને જ્યારે થાકી જાય ત્યારે પછી કંઈક જ્ઞાન મળે છે આ એની પાછળ એ ઇન્ટ્યુશન પાછળ કામ કરી રહ્યું છે એ ઇન્ટ્યુશન દ્વારા મનની શક્તિઓને ટેકો મળી રહ્યો છે આ ઇન્ટ્યુશનની આગળ જો આપણે એને એના પ્યોર ફોર્મની અંદર મેળવી શકીએ તો આપણું જ્ઞાન હજાર ગણું વધી શકે વધી જઈ શકે ભારતે જે કરવાની જરૂરિયાત છે ભારતની યુનિવર્સિટીઓમાં જે અત્યારે કરવાની જરૂરિયાત છે તે આ છે કે બુદ્ધિ ઉપર કાયમ ઠોસ મદાર રાખવાની જગ્યાએ બુદ્ધિની પાછળ જે ઇન્ટ્યુશન કામ કરી રહ્યું છે એ ઇન્ટ્યુશનને ખોલવા દેવું જોઈએ ઇન્ટ્યુશનનું કામ બુદ્ધિની અંદર કરવા દેવું જોઈએ ઇન્ટ્યુશનને રેકોગ્નાઈઝ કરવું જોઈએ ઇન્ટ્યુશનને આવકારવું જોઈએ જો એ ભારતની યુનિવર્સિટીઓ કરી શકે તો ભારત દેશ હજુ વધારે હજાર ગણો નોલેજ સોસાયટી તરીકે આગળ વધી શકે આ ભારતની યુનિવર્સિટીઓએ કરવાની જરૂરિયાત છે આ ઇન્ટ્યુશનની શક્તિ આ ઇન્ટ્યુશનની શક્તિ રાજા અશ્વપતિને સર્વ પ્રકારનું જ્ઞાન આપે છે અને જ્ઞાન આપતાં આપતા શ્રી અરવિંદ અહીંયાગડીએ એક સુંદર વાત લખી છે કે એ ઇન્ટ્યુશનની શક્તિ દ્વારા એ અધિમનસની ભૂમિકા ઉપર પહોંચે છે અને અધિમનસની ભૂમિકા ઉપર પહોંચ્યા પછીથી એને અતિમનસની શક્તિના અતિમનસના જગતના દર્શન થાય છે એની વાત એ શેર અરવિંદે સુંદર રીતે કરી છે એઝ ઇ ટોર્ચ હેલ્ડ બાય એ પાવર ઓફ ગોડ ધ રેડિયન્ટ વર્લ્ડ ઓફ ધ એવરલાસ્ટિંગ ટ્રુથ ગ્લિમર્ડ લાઈક એ ફેઇન્ટ સ્ટાર

કે રૂચો અક્ષરે પરમે વ્યોમન યસ્મિન દેવા અધિવિશ્વે નિષેદ ઉહુ ય સ્તમ્ન વેદ કે એમ રૂચા કરી શકી યેદુસ્તાય સમાસતે એ અધિવિશ્વની અંદર અધિવિશ્વની અંદર આ દેવોનો નિવાસ છે એ આ અધિવિશ્વ એ ઓવર માઇન્ડ એ દેવોનો જગત છે એ દેવોના જગત ઉપર રાજા અશુપતિ આવીને ઊભો છે અને ત્યાંથી એને અતિમનસના દર્શન થાય છે પણ અતિમનસના દર્શન કેવા થાય છે એઝ ઇફ એ ટોર્ચ હેલ્ડ બાય ધી પાવર ઓફ ગોડ ભગવાને જાણે એક બેટરી ધરી હોય

ઓવર શિમરિંગ સિમરિંગ રીજ એક પ્રકાશિત એવા શિખર ઉપર ઓવરમાઇન્ડના પ્રકાશિત એવા શિખર ઉપરથી અને રાત્રિનો મોટો ગાળો છે અને એ ગાળાની આગળ જાણે કે અતિમનસના જગતનો એક સ્ટાર એક તારો દૂર દેખાય છે આ રીતે અરવિંદે અતિમનસ એટલે કે ઇન્ટ્યુશનની શક્તિ દ્વારા જે જ્ઞાન વિશ્વનું જ્ઞાન પ્રાપ્ત કરે છે વિશ્વની અંદર રહેલા રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે એ જ્ઞાનનું વર્ણન આની અંદર આપણને કરવામાં આવ્યું છે એટલું જ નહીં આપણે જેને સરસ્વતી કહીએ છીએ એ સરસ્વતી શું છે વેદની અંદર બે પ્રકારની વાત કરવામાં આવી છે એક તો કે સરસ્વતીના આગમન દ્વારા સપ્ત સિંધુઓના આગમન દ્વારા જે વૃત્રાસુર છે એ વૃત્રાસુરનું હનન કરવામાં આવે છે એટલે ઉપરની શક્તિઓ એ ઉપરના રહેલી જે પંજાબના એનો સપ્ત સિંધુઓ એ સપ્ત સિંધુઓને આર્યાવર્તની અંદર ઉતારી લાવવામાં આવે છે એવું હિસ્ટોરિયનનું માનવું છે પણ જે ઇસોટેરિક મિનિંગ છે જે આધ્યાત્મિક સત્ય છે તે આ પ્રકારનું છે કે ઇન્ટ્યુશનની જે શક્તિઓ છે એ શક્તિઓને ઉપર રહેલી જે જ્ઞાનની શક્તિઓ છે એ જ્ઞાનની શક્તિઓ મનુષ્યના મનની અંદર ત્યારે આવે છે અને એ આવે તે પહેલાં એની અંદર એક બ્લોક છે એ બ્લોક એને બંધ એને એને તોડવો પડે જો એને તોડીએ તો એ શક્તિઓ આપણા મનની અંદર ઉતરી આવી શકે એ જે બંધ રાખે છે એ શક્તિઓને આવતી અટકાવે છે એ વૃત્રાસુર છે વૃત્ર એટલે ઢાંકવું એક ઢાંકણ છે આપણું મન અને આ ઉર્ધ્વના મન એ બેની વચ્ચે એક ઢાંકણ છે અને શ્રી દેવૃંદ આશ્રમના સાધકો અને જે સાધકોનું તમે એમના અનુભવો વાંચો તો કેટલાક સાધકો એમ કહે છે કે મારા 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 મગજની અંદર જાણે કે કોઈ બોરિંગ કરતું હોય એવો મને અનુભવ થાય છે જાણે કે કોઈ શારડી દ્વારા મારા મનને મારા ખોપરીને જાણે કોઈ કોરી રહ્યું હોય એવો મને અનુભવ થાય છે કંઈ ફિઝિકલી થવું એવું કે એના સ્કલને કોરે છે એવું નથી આ ઉપર રહેલી શક્તિ એની અંદર એક કાણું પાડે છે અને કાણું પાડી અને જે એક લીડ રહેલું છે એ લીડમાંથી એની શક્તિને નીચે લઈ આવવાનો પ્રયત્ન કરે છે આ સરસ્વતીની શક્તિઓ આ સપ્ત સિંધુઓની શક્તિઓ આપણી અંદર આગમન કરે છે અને એ આગમન દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે આ વેદની વાત છે એ એક વાત છે વેદની અંદર કહ્યું છે કે મહો અર્ણ સરસ્વતી પ્રચયતા એ કે હેતુના ધીયો વિશ્વા વિરાજ હતી મહો સરસ્વતી પ્રચયતા એ કેતુના મહાન સાગર મહાન સાગર સામાન્ય અર્થ એવો થાય મહાન સાગર મહો મહાન સાગરને આ સરસ્વતી પ્રચય થઈ હતી એ કેતુ દ્વારા એ ઇન્ટ્યુશન દ્વારા એને પ્રચયિત કરે છે એને જાગ્રત કરે છે અને એને લીધે ધીયો વિશ્વા વિરાજ હતી આપણી જે બુદ્ધિ છે એ વિશ્વ વિરાટ થઈને એ આંગળી રહે છે ધીયો વિશ્વા વિરાજ હતી આપણી બુદ્ધિ વિશ્વ વિશાળ થઈને બની જાય વિશ્વ વિશાળ બની જાય છે પણ મહોર્ણય એટલે શું મહોવર્ણય એટલે મહાન સાગર નહીં

જનહ તપહ અને સત્યમ એ સચ્ચિદાનંદના જગતો છે ભૂરભૂવ સ્વ જે ગાયત્રીની સાથે આપણે વાપરીએ છીએ એ મન પ્રાણને શરીરના જગતો છે એ અજ્ઞાનના જગતો છે ઉપરના રહેલા સચ્ચિદાનંદના જગતો છે એ બેની વચ્ચે મહરલોક આવેલો છે એ મહરલોક એ શ્રી અરવિંદનું અતિમનસ છે એ સત્યમ મૃતમ બૃહદ છે એ મહરલોકની શક્તિઓને સરસ્વતી કેતુના આપણી અંદર જાગ્રત કરે છે મહો અર્ણસ સરસ્વતી પ્રચય હતી કે હેતુના ધીયો વિશ્વ હતી અને તેને લીધે આપણી જે બુદ્ધિ છે આપણી જે રીઝનિંગ પાવર છે એ રીઝનિંગ પાવર વિશ્વ વિશાળ બની જાય છે આ સરસ્વતીનું જ્યારે આપણી અંદર કાર્ય થાય છે અને એના દ્વારા મહર્લોકની શક્તિ દ્વારા જે કેતુઓ એના એના ઇન્ટ્યુશનના રેઝ જ્યારે એ લઈ આવે છે ત્યારે આ થાય છે આ વેદની અંદર એક ગતિની વાત છે બીજી ગતિની વાત એવી છે કે શર્મા આ સૂર્યના કિરણો આ જ્ઞાનના કિરણો પણીઓએ પણીઓએ પોતાના વાડાઓની અંદર પૂરી રાખેલા છે અને એ વાડાઓ એ પણીઓ એ સ્મોલ વ્યાપારીઓ બધા એ નાના નાના વ્યાપારીઓએ પોતાના વાડાઓની અંદર આ ગાયોને પૂરી રાખેલી છે અને એ ગાયોને લઈ આવવા માટે ઇન્દ્ર અને બૃહસ્પતિ એ બંને તૈયારી કરે છે શર્માને આગળ કરે છે ને શર્માને આગળ કરીને કહે છે કે તું આ બધી ઇન્ફોર્મેશન લઈ આવ એ શર્મા ઇન્ફોર્મેશન લઈ આવે છે અને આ બૃહસ્પતિને એને ઇન્દ્રને આપે છે અને ઇન્દ્ર અને બૃહસ્પતિ આ શર્માને આગળ કરી અને આ વાડાઓની અંદર જાય છે અને વાડાઓને તોડી નાખે છે અને ત્યાંથી ગાયોને લઈ આવે છે આ વેદની બીજી આખ્યાયિકા છે અને ત્રીજી આખ્યાયિકા એ છે કે ધર ઇઝ અ લોસ્ટ સન સાત સૂર્યો છે સપ્ત ભૂમિકાઓ ઉપર સાત સૂર્ય જે આ સાત ભુવનોની વાત કરી ભૂર્ભુઅ સ્વ મહજન તપાસ સત્યમ એ સાત સૂર્યો છે પણ એ સાત સૂર્યો ઉપરાંત એ આઠમો સૂર્ય છે એ આઠમો સૂર્ય એ માર્તંડ કહેવાય છે મર્ત્ય અંડ છે એ મર્ત્ય અંડ એટલે ની અંદર અચિતના સાગરની અંદર એ ઢંકાઈ ગયો છે અચિતના અંધકારની અંદર જેમ સૂર્ય સૂર્યને ઢાંકી દે એમ અચિતના અંધકારે આ સૂર્યને ઢાંકી દીધો છે એ લોસ્ટ સન છે એ ખોવાઈ ગયેલો સૂર્ય છે એ સૂર્યને પાછો મેળવવો આ પણીઓના વાડાઓમાંથી ગાયોને પાછી મેળવવી સૂર્યના કિરણોને પાછા મેળવવા સૂર્યના જ્ઞાનરૂપી કિરણોને પાછા મેળવવા આ વૈદિક કાર્યો છે આ વેદની આખ્યાયિકા છે એ આ પણીઓ એ કોણ છે આ પણીઓ એ આપણું અવચેતન છે આપણે એને અંડરવર્લ્ડ કહીએ છીએ અંડરવર્લ્ડની આખી જે મૂવમેન્ટ વિશ્વની અંદર ચાલી રહી છે એ ઇટ ઇઝ નથિંગ એલ્સ બટ એ મેનિફેસ્ટેશન ઓફ ધી પાવર્સ ઓફ ઓફ આપણું જે અવચેતન છે આપણું જે સબકોન્શિયસ છે આપણા સબકોન્શિયસની અંદર વિશ્વના સબકોન્શિયસની અંદર જે શક્તિઓ ભરી પડેલી છે એ શક્તિઓ પોતે આ આ આ આતંકવાદ જેને આપણે કહીએ ટેરરિઝમ કહીએ કે ટેરરિઝમ અને અંડરવર્લ્ડ છે એ અંડર વર્લ્ડની અંદર એ શક્તિઓ પોતે પ્રસ્ફુટ થાય છે એટલે આપણે બિન બિનલાદનને કે બીજા કોઈને દોષ દેવાની જરૂર નથી એ માનવ જાતિના અવચેતનની અંદર જે આપણે આપણે આપણી જાતને સ્વીકારતા નથી કે આવી એનો ગંદી વસ્તુઓ આપણી અંદર રહેલી છે એ ગંદી વસ્તુઓને આપણે એનો કાર્પેટ નીચે મૂકી દઈએ છીએ આપણા અવચેતનની અંદર નાખી દઈએ છીએ અને પછી એમ કહીએ છીએ કે આપણે તો બહુ સુંદર છીએ આપણે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ વગેરે વગેરે એ બધી વસ્તુઓ જે ત્યાં ભરી પડેલી છે એ વિશ્વના અવચેતનની અંદર રહેલી છે અને એ વિશ્વના અવચેતનની અંદર રહેલી એ શક્તિઓ આ રીતે આ રીતે અભિવ્યક્તિને પામે છે એ અંડર દ્વારા થાય છે એ ટેરરિઝમ દ્વારા થાય છે એ આપણું પ્રતિબિંબ છે માનવ જાતિની અવચેતનાનું પ્રતિબિંબ છે આ સૂર્યની શક્તિઓ આ સૂર્યના જ્ઞાનના કિરણો આ અવચેતનની અંદર પડેલા છે એ શરમા આ બૃહસ્પતિ અને ઇન્દ્ર એને લઈ આવે છે શ્રી અરવિંદ કહે છે ઇન ડીપ સબકોન્શિયન્ટ ગ્લોવડ હર જુવેલ લેમ્પ અને માર્તંડને એ સૂર્યને લઈ આવે છે એ સૂર્યને પાછો લઈ આવો મર્ધ્ય અંડને માર્તંડને પાછો લઈ આવો એ લોસ્ટ સનને પાછો લઈ આવો એ વેદના ઋષિઓનું એક કામ હતું કારણ કે અહીં લખે છે ઇન ધ ડીપ સબકોન્શિયન્ટ ગ્લોડ હર જ્યુવેલ લેમ્પ લિફ્ટેડ ઇટ શોડ રીચિસ ઓફ ધ કેવ ગુફાઓની અંદર જે સમૃદ્ધિ ભરી પડેલી છે એ સમૃદ્ધિઓનું જ્ઞાન એને આપે છે વેર બાય ધ માઇઝર ટ્રાફિકર્સ ઓફ સેન્સ ધનયુઝડ ગાર્ડેડ બિનિથ નાઇટ્સ ડ્રેગન પોઝ રાત્રિના શકંજાની અંદર આ ગુફાઓની અંદર આ શક્તિઓ ભરી પડેલી છે અને તે શક્તિઓને ઇન ફોલ્ડ ઓફ વેલવેટ ડાર્કનેસ ડ્રેપ્ડ બાય સ્લીપ whose priceless વેલ્યુ કુડ હેવ સેવડ ધી વર્લ્ડ આ શક્તિઓને પાછી લઈ આવવી એ શક્તિઓનો ઉદ્ધાર કરવો એ શક્તિઓને વેદની અંદર સુંદર વર્ણન કરેલું છે વેદની અંદર વર્ણન કરેલું છે કે આ બૃહસ્પતિ પોતાના રૂક વેદના ઉચ્ચાર દ્વારા એ પણીઓના ઘરોને તોડી નાખે છે એના વાડાઓને તોડી નાખે છે અને એમાંથી ગાયોને લઈને ઉર્ધ્વમાં લઈ જાય છે આ વર્ણન જે કર્યું છે તેનું એક્ઝેક્ટ વર્ણન એનું કદાચ વધારે વિસ્તારપૂર્વકનું વર્ણન એના સર્વ એના સર્વ આયામો સાથેનું વર્ણન આ પેરેગ્રાફની શેરવિંદે કર્યું છે દેટ ઇઝ ધી ડાર્કનેસ કેરીંગ મોર્નિંગ ઇન ઇટ્સ બ્રેસ્ટ લુક ફોર ધી ઇટર્નલ વાઇડ રિટર્નિંગ ગ્લીમ વેઇટિંગ ધી એડવેન્ટ ઓફ એ લાર્જર રે એન્ડ રેસ્ક્યુ ધી લોસ્ટ હર્ડ ઓફ ધી સન રેસ્ક્યુ ધ લોસ્ટ હર્ડ ઓફ ધી સન સૂર્યના જે કિરણો સૂર્યના કિરણો જે ખોવાઈ ગયા છે સૂર્યના કિરણો જે અચેતની અંદર પડેલા છે એ સૂર્યને પાછો લઈ આવવો એની વાત છે અરવિંદ અહીંયા કરે છે તો રાજા અશ્રોપતિને આ ઇન્ટ્યુટિવ જગત ધી પાવર ઓફ રેવલેશન ધી પાવર ઓફ ઇન્ટ્યુશન ધી પાવર ઓફ ઇન્સ્પિરેશન ધી પાવર ઓફ ડિવાઇન ડિસ્ક્રિમિનેશન આ સર્વ શક્તિઓ જ રાજા અશ્વપતિને પ્રાપ્ત થઈ એ વાઈડ ગોડ નોલેજ પોર ડાઉન ફ્રોમ અભાવ એ ન્યૂ વર્લ્ડ નોલેજ બ્રોડન ફ્રોમ વિધિન

ચેતના જે છે એ માનવ ચેતનાથી ઘણો આગળ વધી ગયો છું નહીતર મને અતિ મને સુતારી લાવવાનું કોઈ સ્વપ્ન આવે નહીં આઈ ડો નોટ વેધર આઈ હેવ કોલ માઇ સેલ્ફ સુપરમેન બટ આઈ હેવ રાઇઝન મચ હાયર દેન ધ હ્યુમન માઇન્ડ અધરવાઇઝ આઈ વુડ નોટ હેવ થોટ ઓફ બ્રિંગિંગ ડાઉન ધ સુપરમેન વેદના ઋષિઓએ જેનું જ્ઞાન પ્રાપ્ત હતું વેદના ઋષિઓએ જે માર્ગ કંડારી કાઢ્યો હતો ની ભૂમિકા ઉપરથી અધિમનસ થઈને અતિમનસની ભૂમિકા અને આનંદમય ભૂમિકા ઉપર જવા માટેનો જે માર્ગ કંડારી કાઢ્યો હતો એનું જ્ઞાન ઋષિમુનિઓની વેદની અંદર હતું પણ એ ત્યાર પછીના યુગોની અંદર આપણા દર્શન ની અંદર એ બધું જ્ઞાન એક જુદી રીતે રજૂ કરવામાં આવ્યું અને એ જ્ઞાનને શેરવિંદે ફરીથી હજુ પ્રાપ્ત કરી અને એ જે ઋષિઓની જે ગાથા હતી એ ઋષિઓની જે અભિપસા હતી એ અભિપ્સા દ્વારા જગતને સુંદર બનાવવું જગતની અંદર નવનિર્માણ કરવું એ કાર્યને માટે એ અતિમન શક્તિને એ આનંદની શક્તિ તો ત્યાર પછી આવી શકે એ શક્તિને લઈ આવવા માટે શેરવિંદે વાત કરી એપાર્ટ હી લીવડ ઇન હિઝ માઇન્ડ સોલિટ્યુડ ડેમી ગોડ શેપિંગ ધી લાઈવ્સ ઓફ મેન ડેમી ગોડ શેપિંગ ધી લાઈવ્સ ઓફ મેન માનવનું નવસર્જન કરનારું હી સોલ્સ વન સોલ્સ એમ્બિશન લિફ્ટેડ એફ ધ રેસ વન સોલ્સ એમ્બિશન એક માનવીની મહત્વાકાંક્ષા એણે માનવ જાતિનો ઉદ્ધાર કર્યો અમારા વિદ્યાર્થીઓ ઘણી વખત અમારા પ્રોફેસરો એટલે વિદ્યાર્થીઓની સાથે કામ લેવાનું ને એટલે આપણને ઘણી વખત એમ કહે કે આ આઈન્સ્ટાઈને આ રિલેટિવિટી બધી સિદ્ધિ શોધી કાઢી રિલેટિવિટીની થિયરી શોધી કાઢી કે અમારે ભણવી પડે છે સમજણ પડતી નથી આ મેથેમેટિક્સ આવડતું નથી અને મેથે આ પ્રોફેસરો આવીને બોલી જાય છે કંઈ સમજણ પડતી નથી અને અમારે ભણવું પડે છે આ આઇન્સ્ટાઈન ના થયો હોત ને તો આ બધી પંચાયત ના મટે આપણી પરિસ્થિતિ આવી છે એક શ્રીકૃષ્ણ આવી ગયા એક રામ આવી ગયા આપણી અંદર એક આદર્શની આદર્શનું સ્થાન મૂકી દીધું અને એ આદર્શને ઝંખવા માટે એ આદર્શને પકડવા માટે આપણે જીવનો સુધી અનેક જન્મો સુધી આપણે મથામણ કરીએ છીએ એક શ્રીકૃષ્ણ આવી ગયા એ શ્રીકૃષ્ણની આરાધનાને માટે શ્રીકૃષ્ણના દિવ્યત્વને પ્રાપ્ત કરવાને માટે આપણે જન્મો સુધી મથામણ કરીએ છીએ આ શ્રી અરવિંદ પાસે આવ્યા અને શ્રી અરવિંદે હવે કંઈક નવી વાત કરી અતિમનસની વાત કરી આ આપણને એ કેટલું બધું દોડાવે છે ભગવાન હી ડ્રુવ ધી એનર્જી ધેટ ટ્રાન્સમ્યુટ એન એજ હી ડ્રુ ધી એનર્જી વિશ્વમાંથી વિશ્વના કોષમાંથી કોઝમિક શક્તિઓમાંથી અતિમાનસ એટલે ઉર્ધ્વની શક્તિઓમાંથી એક એવી શક્તિને લઈ આવે છે દેટ કેન ટ્રાન્સમ્યુટ એન એજ એ યુગ પરિવર્તનકારી શક્તિને પોતાની અંદર લઈ આવે છે રાજા અશ્વપતિ વન મેન્સ એમ્બિશન લિફ્ટેડ અપ ધ સો લિફ્ટેડ અપ ધ રેસ એક માણસની મહત્વાકાંક્ષાએ આખી માનવ જાતિને ઉર્ધ્વમાં આરોહણ કરાવે છે હી ડ્રુ ધી એનર્જીઝ ઇઝ ધે ટ્રાન્સમ્યુટ એન એજ યુગ પરિવર્તનકારી શક્તિને લઈ આવે છે આ અત્યારનું જે કલિયુગ છે એ કલિયુગ હવે સત્યયુગની અંદર પરિણત થઈ ગયો છે આપણે એક ટ્રાન્ઝિશન પીરિયડમાંથી પસાર થઈ ગયા છે પસાર થઈ રહ્યા છીએ સો બસો વર્ષ કદાચ લાગશે એ બસો વર્ષ પછી આધ્યાત્મિક યુગ આવી રહ્યો છે એ યુગની અંદર માનવ જાતિ પોતાના શાંતિથી આધ્યાત્મિક કાર્યને કરશે અને આધ્યાત્મિક કાર્ય કરતાં કરતાં એ ઇન્ટ્યુશનની ભૂમિકાઓ ઉપર આરોહણ કરશે એ અતિમાનસની ભૂમિકાઓ ઉપર આરોહણ કરશે એ અતિમનસને લઈ આવશે અતિમનસની અંદર પોતાનું એક ડિવાઇન માઇન્ડ એલ્યુમેન્ટ માઇન્ડ પ્રાપ્ત કરશે માઇન્ડ ઓફ લાઇટ પ્રાપ્ત કરશે અને એમાંથી એક નવીન જાતિનો ઉદય થશે આ આખી એ વાત આવતા યુગોની વાત આપણને શેરવિંદ કરી ગયા અને આપણે હવે યુગો સુધી આપણા અનેક જન્મો સુધી આ કાર્યને કરવાનું છે અને એ કાર્યને કરવાને માટે આપણે દોડવાનું છે રાજા અશોપતિને એક સિક્રેટ નોલેજ નું જ્ઞાન પ્રાપ્ત થાય છે સમય જતો રહે કંઈ ખબર નથી પડતી चैतन्यमयी सत्यमयि परमे